દિલ્હીની સલ્તનત ઉપર શાસન કરી રહ્યા હતા. એ અકબરના દીકરાનું નામ હતું સલીમ. એ સલીમ પોતાના સૈન્ય સાથે એકવાર નીકળી અને રાજસ્થાન તરફ કંઈક વિજયકૂચ કરવા માટે નીકળી રહ્યો હતો. સલીમ પોતાના સૈન્ય સાથે રાજસ્થાનના ખેતરોની અંદરથી પસાર થઈ રહ્યો હતો. એ સમયે બપોરનો સમય થયો હતો. સલીમ પોતે પણ ભૂખ્યો થયો હતો. સાથે સાથે જે ઘોડા ઉપર સવાર થઈને આ લોકો નીકળી રહ્યા છે, ઘણા સમયથી ઘોડાઓને કંઈ જમવાનું મળ્યું નહોતું. એટલે સલીમે સૈનિકોને આદેશ આપ્યો કે જાઓ, બાજુમાં ઘણા બધા ખેતરો છે, એ ખેતરોમાંથી ઘોડા માટે ચંદીનો ચારો કે ચણાનો ખોરાક એક એક લેતા આવો. સૈનિકો બધા, ચાર પાંચ સૈનિકો અકબરના પુત્ર સલીમના આદેશથી એ ઘોડાને ખવડાવી શકાય એવો ઘાસ ચારો એ ચણાના ખેતર જોયા એટલે ત્યાં લેવા માટે પોતે પધાર્યા. ખેતર જોયું, ફસલ ખૂબ સુંદર હતી, ઘણો બધો પાક એ દેખાતો હતો. એટલે સૈનિકો ત્યાં ગયા અને પાક લેવા જતા હતા એ વખતે સામે ખેતરના કિનારા પર, ખેતરના શેઢા પાસે એક વૃદ્ધ પુરુષને ઝાડના તટે બેઠેલો જોયો. એટલે વૃદ્ધ પુરુષ તરત ત્યાં આવ્યો. એ કહે છે કે તમારે ઘાસચારો જોઈએ છે ને? એટલે કે હા જોઈએ છે. તમારે તમારા આ જે ઘોડાઓ છે ને ચંદીનો ચારો, ચણાનો ચારો ચડાવવો છે ને? હા કે એ જ જોઈએ છે. ચલો તો મારી સાથે. એ કે શા માટે? એ કે આ ખેતરમાં એટલો સારો પાક નથી, હું સારો પાક છે તમને બતાવું. એ કે પણ આ પાક લેવા દે ને, ના કે તમે મારી સાથે ચાલો, હું તમને સારો પાક બતાવું. એટલે સૈનિકોની પાછળ પાછળ પોતે ઘોડે સવાર થઈને ચાલે છે. ખેડૂત આગળ ચાલતો હોય છે. 5 મિનિટ થઈ છતાં પણ ખેડૂત ઊભો રહેતો નથી. એટલે સૈનિકો કહે છે કે આપણને કંઈક હિન્દુના હાથમાં પકડાવવા નથી લઈ જતો ને? ખેડૂત કે વિશ્વાસ રાખો, હું તમને ચોક્કસ યોગ્ય સ્થાને લઈ જઈશ. 5-10 મિનિટ ચલાવ્યા પછી એક ખેતર આવ્યું અને ખેડૂત પછી એમ કહે છે કે આ ખેતરમાંથી જોઈએ એટલું લઈ જાઓ, આ ખેતરની અંદર ઘોડાઓને ચારવા હોય એટલા કલાક સુધી ચારો. એટલે પેલો એક સેનાપતિ હતો એ પૂછે છે કે પેલા જે ખેતર હતું એના જેવું જ આ ખેતર છે, સહેજ પણ પાકમાં ફેરફાર નથી, સરખો જ પાક છે, છતાં પણ તેમને 15 મિનિટનો ધક્કો શા માટે ખવડાવ્યો? એ વખતે રાજસ્થાનનો આધેડ વયનો 60-65 વર્ષનો આ ખેડૂત કહે છે કે પેલા જે ખેતર પાસે તમે લેવા માગતા હતા, હું જે સ્થાને બેઠો હતો એ ખેતર મારું નહોતું. જે ખેતર મારું ન હોય એમાં તમને ચરાવવાની છૂટ હું કઈ રીતે આપી શકું? અહીંયા જે ખેતર પાસે તમને લઈને આવ્યો છું એ ખેતર મારું છે, એટલે તમારી જેટલી ઈચ્છા હોય એટલો ઘાસચારો કે ચણા એ અહીંયાથી લઈ જાઓ. પછી પેલા લોકો લઈ ગયા અને આ સમાચાર અકબરના દીકરા સલીમને આપ્યા. સલીમે આ વાત સાંભળી અને પછી પોતે બોલ્યો, આપણે ભારતને પરાસ્ત કરવાના, ભારતના માણસોને કેદી બનાવવાના, બંદી બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જે દેશના લોકો શસ્ત્રથી નહીં પરંતુ શાસ્ત્રથી સુરક્ષિત હોય, જે દેશના લોકો શાસ્ત્રની આજ્ઞાઓથી બંધાયેલા હોય એ લોકોને શસ્ત્ર ક્યારે જીતી શકતા નથી. ભારત વર્ષનો પ્રત્યેક નાગરિક કંઈક આવા શાસ્ત્રની આજ્ઞાથી બંધાયેલો છે, સુરક્ષિત છે, એટલે દુનિયાની કોઈ તાકાત એને બાંધી શકે એમ નથી, પરાસ્ત કરી શકે એમ નથી. ભગવાનના આદેશોને, ભગવાન સ્વયં જેની રક્ષામાં હોય એને કોણ પરાસ્ત કરી શકે? આવો મહિમા એ વિશ્વામિત્ર પોતે સમજી શક્યા હતા. એટલે પોતાના યજ્ઞની રક્ષા માટે રામ અને લક્ષ્મણને તેડવા માટે પોતે પધાર્યા હતા. શરૂઆતમાં દશરથે આનાકાની કરી સ્વાર્થને લઈને, સ્નેહને લઈને, પરંતુ વસિષ્ઠ ઋષિની સમજાવટથી તેણે પોતાના બંને દીકરાઓને અર્પણ કર્યા. વિશ્વામિત્રની સાથે અયોધ્યામાંથી વિદાય લઈને રામ લક્ષ્મણ તેઓને અનુસરી રહ્યા છે. પદયાત્રાનો પ્રારંભ થયો છે. વિચાર યાત્રા, કલ્યાણ યાત્રાનો, વિદ્યા યાત્રાનો આ પ્રારંભ થયો છે. રામ લક્ષ્મણ એ વિશ્વામિત્રની પાછળ ચાલી રહ્યા છે. સરયુ નદીથી 150 જોજન દૂર પહોંચ્યા એ સમયે નદીમાંથી જળ લઈ અને વિશ્વામિત્રએ રામને આચમની કરાવી, જળની અંજલિ તેઓના હાથની અંદર આપી અને પછી પોતે સંકલ્પ કર્યો. બલા અને અતિબલા બે વિદ્યાઓના નામ છે. આપણે જે બલા ગુજરાતીમાં કહીએ છીએ એ બલા નહીં, ઘણા બોલતા હોય કાં તો હાવ બલા જેવો છે, બલા છે, એમ બલા નહીં, પરંતુ બલા ને અતિબલા બે વિદ્યાઓના નામ છે.
એ વિદ્યાની વાત કરતા વિશ્વામિત્ર બંનેને વિદ્યા શીખવી રહ્યા છે. હવે વિદ્યા યાત્રાનો પ્રારંભ થયો છે અને વિશ્વામિત્ર ઋષિ એ બંને રાજકુમારોને કહે છે કે આ વિદ્યાનું તું ગ્રહણ કરીશ એટલે તને થાક નહીં લાગે, તને ક્યારે કોઈ રોગ નહીં આવે, તારા રૂપમાં કોઈ વિપરીતતા નહીં આવે, તું સૂતો હોઈશ કે વ્યાકુળ ચિત્ત હોઈશ છતાં પણ તને રાક્ષસો ક્યારે મારી શકશે નહીં. દશરથ ચિંતા કરતા હતા કે મારા દીકરા નાના છે ને રાક્ષસો મારી નાખશે, પણ ગુરુની સામર્થ્ય જાણતા નહોતા. હજુ તો રાક્ષસોનો ભેટો થાય એ પહેલાં જ ગુરુએ આટલી સુંદર વિદ્યા શીખવી દીધી કે એને કોઈ મારી શકશે નહીં, એને કોઈ ક્યારેય રોગ નહીં આવે, ક્યારેય વ્યાકુળ ચિત્ત નહીં થાય, એને થાક નહીં લાગે, આ પ્રકારે વિદ્યા શીખવી. પછી વિશ્વામિત્ર જે વાત કરે છે ખૂબ સુંદર વાત છે. વિશ્વામિત્ર કહે છે, બલાચ અતિ બલાચ ઐવ સર્વજ્ઞાનસ્ય માતરૌ. જેટલી કંઈ વિદ્યાઓ છે, વિદ્યાની માતા આ બલાને અતિબલા વિદ્યા છે. હું તમને શીખવી રહ્યો છું, પરંતુ એ વિદ્યા શા માટે શીખવાની છે? વિદ્યા ઘણા બધા સંપાદન તો કરે છે, પરંતુ વિદ્યા સંપાદન કરવાનું પોતાના મનની અંદર લક્ષ્ય ધ્યેય કંઈ નિશ્ચિત હોવું જોઈએ. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને દડાવે છે કે તમે જે વિદ્યા શીખો છો એ શેના માટે છે? એક તો તમારા કલ્યાણ માટે, તમારી પોતાની રક્ષા માટે, સાથે સાથે સર્વ લોકની રક્ષા માટે, લોકોના ઉત્કર્ષ માટે, આસુરી વૃત્તિના નાશ માટે, નહીં કે તમારા અહંકારને પોષણ મળે, નહીં કે તમે સારી વિદ્યા શીખી ગયા, શસ્ત્ર બળ આવી ગયું, લોકોને ડરાવતા ફરો, એના માટે આ વિદ્યા ગ્રહણ કરવાની નથી. કેવળ પોતાના સ્વાર્થ માટે નહીં, પરંતુ પરમાર્થ માટે, અનેકના કલ્યાણ માટે, સર્વજીવ હિતાવહ એ આપણી વિદ્યા હોવી જોઈએ. આજે લોકો વિદ્યા તો સંપાદન કરે છે, પરંતુ વિદ્યા સંપાદનનું લક્ષ્ય લોકોનું કેવું કેવું હોય છે. અમેરિકાની અંદર ઘણી સ્કૂલની અંદર યુનિવર્સિટીના પ્રવેશ દ્વાર પાસે એક બોર્ડ લગાવવામાં આવે છે, એન્ટર ટુ લર્ન એન્ડ લર્ન ટુ સર્વ. આજે થોડોક આ શબ્દને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. રામ અને લક્ષ્મણ વિદ્યા સંપાદન કરે છે એના મનમાં લક્ષ્ય કેવું હતું? આજે ઘણી બધી યુનિવર્સિટીઓ પણ આવી અપેક્ષા રાખે છે, એન્ટર ટુ લર્ન, તમે પ્રવેશ કરો એ શીખવા માટે, ભણવા માટે જ પ્રવેશ કરો. આજે ઘણી બધી સ્કૂલો કોલેજોની અંદર વિદ્યાર્થીઓ પ્રવેશ કરી રહ્યા છે, પણ શું આ લક્ષ્ય હોય છે ખરું? એન્ટર ટુ લર્ન, પ્રવેશ તો ઘણા કરે છે, પરંતુ આ લક્ષ્ય નથી હોતું. જો ખરેખર ભણવા જવા માટે જ સ્કૂલમાં કે કોલેજમાં પ્રવેશ કરતા હોત તો રેગિંગના પ્રશ્ન ક્યારે થાય નહીં. વિદ્યાર્થીઓનું જાત જાતનું રેગિંગ કરવામાં આવે છે. MS યુનિવર્સિટીમાં અમે ભણતા હતા ત્યાં 1 થી 100 સુધી ગાળો બોલવાની, એક પણ રિપીટ ન થવી જોઈએ. આવું રેગિંગ છોકરાઓ પાસે કરાવડાવે, શર્ટ કાઢવાનો અને પછી આપણે જ જાતે એને માચીસથી સળગાવવાનો. આપણો એક તો કોલેજમાં શરૂઆતમાં ગયા હોય, આપણો મનગમતો શર્ટ પહેરી ગયા હોય, એને પાછો સળગાવી દેવાનો. આવું બધું જાત જાતનું રેગિંગ કરાવે, હાથની અંદર બોલ આપે, બોલ આપ્યા પછી કે તમે બોલિંગ કરો એટલે આપણે બોલિંગ કરીએ, બોલિંગ કર્યા પછી બોલ છેક દૂર જતો હોય પછી બેટ આપે કે જા દોડીને બોલની આગળ જઈને હવે શોટ તું જ માર, તું જ બેટ્સમેન, એટલે આપણે બોલને શોટ મારવાનો. શોટ માર્યા પછી કે તમે જ ફિલ્ડર એટલે બેટ મૂકીને પાછું ફિલ્ડિંગ ભરવાની. આવું બધું કલાકોના કલાકો સુધી કરાવે, એક દિવસની સળી આપે, પછી કેટલાય 150-200 ફૂટ લાંબુ મેદાન હોય એ કે મેદાનની લંબાઈ માપો, એટલે ખરા તડકાની અંદર માચીસની સળી મૂકતા જવાનું, એક એક ગણતા જવાનું. આવું બધું જાત જાતનું રેગિંગ કરાવે વિદ્યાર્થીઓને. ગુજરાતમાં ઘણું ખરું ઓછું થઈ ગયું છે, આઉટસ્ટેટમાં ઘણું ચાલે છે. હવે જો આ વિદ્યાર્થીના મનની અંદર લક્ષ્ય નિશ્ચિત હોત કે એન્ટર ટુ લર્ન, હું ભણવા માટે પ્રવેશ કરું છું, તો આવા ધંધા કર્યા હોત? આજે ઘણીવાર તો મેડિકલની અંદર પ્રવેશ પ્રાપ્ત કર્યા પછી પણ ભણવાનું લક્ષ્ય ન પણ હોઈ શકે. બીજે મેડિકલ કોલેજની અંદર 2 વર્ષ પહેલાં પોલીસ મૂકવી પડી, ખૂન થઈ ગયું હતું, એક ડૉક્ટરે બીજા ડૉક્ટરનું ખૂન કર્યું, ભણનારા MBBSમાં ભણતા વિદ્યાર્થીએ. હવે જે વિદ્યાર્થીને MBBSમાં પ્રવેશ પ્રાપ્ત થયો હશે ને, લગભગ 85-90% તો આવ્યા હશે ને, કેટલો બુદ્ધિશાળી હશે, છતાં પણ ભણવાનું લક્ષ્ય ન હોય એટલે જાત જાતનું બધું થાય છે. આજે સ્કૂલ કોલેજોની અંદર એન્ટર ટુ લર્ન એ સૂત્ર નથી રહ્યું, પરંતુ એન્ટર ટુ લવ શું થઈ ગયું છે? પ્રેમ કરવા પ્રવેશ તમે પ્રાપ્ત કરો, એન્ટર ટુ લવ. જાત જાતના ડે બધા ઉજવાઈ રહ્યા છે, વેલેન્ટાઇન ડે આવે છે, ડેનિમ ડે આવે, જીન્સ ડે આવે, જાત જાતના ડે છાપામાં તમે બધા વાંચતા હશો. આઉટરેજિયસ ડે આવે છે, ઓડ ડે. ઓડ ડે એટલે શું? સૌથી ઓડ કપડાં જે પહેરીને જાય ને એને ઇનામ આપવાનું. ઓડ કપડાં એટલે જબ્બો લેગો એવું સામાન્ય નહીં, ઓડમાં ઓડ શર્ટ પહેર્યો એના ઉપર જે બંડી પહેરીને આવે, માથે હેલ્મેટ પહેરીને આવે, અથવા તો માથામાં એક બાજુ વાળ રખાવાના ને એક બાજુ ટાલ રખાવાની,
આવું જે સૌથી વિચિત્ર પોતાનો પોશાક કે શરીર બનાવીને આવે, ઘણા બધા અમે ભણતા તાર ફ્રેક્ચરના પાટા લગાવીને આવે, કશું વાગ્યું ના હોય, ખાલી પાટા લગાવીને આવવાનું આખો દિવસ, એક પેન્ટની બાય આખી લાંબી હોય અને બીજી બાજુ ખાલી ચડ્ડી હોય, એક બાજુ આખી બાય હોય અને ચડ્ડી હોય, આવું સૌથી ઓડ જેણે કપડાં પહેર્યા હોય એને પ્રિન્સિપાલ પાછા ઇનામ આપે. એન્ટર ટુ લવ, બસ જલસા કરવા, આનંદ કરવા પ્રવેશ પ્રાપ્ત કરે છે. ફ્રેન્ડશીપ ડે, ફ્રેશર ડે, હમણાંથી ફ્રેશર ડે નવા શરૂ થયા છે કોલેજની અંદર. જે નવી છોકરીઓ કે છોકરાઓ પ્રવેશ કરે ને એને સિનિયર ભેગા થઈને પાર્ટી આપે, ફ્રેશર્સ ડે, ફ્રેશર પાર્ટી. એની પાર્ટી પણ ક્યાં હોય, એ સામાન્ય કોલેજમાં પાર્ટી ના હોય, ગ્રાન્ડ ભગવતી, રાજપથ, કર્ણાવતી, અને એના કાર્યક્રમ બધા દિવ્ય ભાસ્કર ગુજરાત કે સંદેશમાં છપાય કે જે લોકો ભણવા આવી રહ્યા છે એ લોકોને પાર્ટીમાં જવાનું છે. હા, ભણવા આવે છે એટલે આવી બધી પાર્ટીઓ કરવાની. રાત્રે 9 વાગ્યા પછી તો પાર્ટીનો ટાઈમ હોય, 4-4 વાગ્યા સુધી એ છોકરા છોકરીઓ પાર્ટીમાં નાચે કૂદે, એ ભણવાની દાન જ છે. એન્ટર ટુ લર્ન નથી રહ્યું, એન્ટર ટુ લવ જેવું થઈ ગયું છે. કોલેજની અંદર વ્યસન કરવાના, દુરાચારની અંદર એ રખડવાનું, આ બધી જાત જાતની પ્રવૃત્તિઓ સ્કૂલે કોલેજોમાં થાય છે. ગાંધીનગરમાં ગપાંચ પાસે શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ આવેલી છે, એમાં વર્ષો પહેલાં 11મા ધોરણની અંદર એક છોકરો ભણતો હતો. 11મા ધોરણનો છોકરો શેના માટે પ્રવેશ કરે છે, એણે ચાલુ ક્લાસની અંદર પછી ક્લાસ પૂરો થયો, રિસેસ પડી, પછી પોતાના હાથની અંદર બ્લેડ લીધી અને પછી એક છોકરીને કહે છે, તું બોલ આઈ લવ યુ. પેલી છોકરી કે, પણ પ્રેમ વગર શેનું બોલવું, પણ કે ના કે બોલ, નહીં તો આંગળ મારો હાથ કાપી નાખું છું. હાથમાં બ્લેડ લીધી અને પછી પોતાના હાથ ઉપર એને નસ ઉપર કાપતો જાય, લોહી નીકળ્યું. પેલી છોકરી એકદમ જોઈ ન શકે, બીજા બધા ભેગા થઈ ગયા, પછી એને છોકરો એકદમ લોહી લુહાણ થઈ ગયો. પછી તો પ્રિન્સિપાલ સમક્ષ ફરિયાદ પહોંચી, પણ ક્યાંથી શીખ્યો 11મા ધોરણનો એક છોકરો? એન્ટર ટુ લર્ન હોત તો આવા ધંધા કરત. એન્ટર ટુ લવ, બસ પ્રેમ કરવા જ પ્રવેશ પ્રાપ્ત કરવો છે. પછી તો માનસિક અસ્થિરતા છે એવું સાબિત કરીને સ્કૂલમાંથી કાઢી મૂક્યો એને. પરંતુ કહેવાનું શું કે આજકાલના છોકરાઓ છોકરીઓની અંદર આ જાત જાતના દૂષણે પ્રવેશ થઈ રહ્યા છે. ઘણીવાર સ્કૂલ કોલેજમાં આવતો હોય પણ મહેનત ન કરે, પુરુષાર્થ ન કરે. મહંત સ્વામી ઘણીવાર પ્રસંગ કહે છે કે છોકરાઓ, બે છોકરાઓ વર્ષોથી એકના એક ક્લાસની અંદર રહેતા હતા, પાસ ન થાય એટલે પ્રોફેસરે એમને બોલાવ્યા, છેલ્લા કેટલાય વર્ષોથી કે તમે મારા ક્લાસની અંદર આવો છો, દર વખતે નપાસ થાવ છો, પણ આ વખતે મેં તમારા માટે સારામાં સારું મટીરિયલ બનાવ્યું છે, આટલું વાંચશો તો તમે પાસ થઈ જશો, આટલું જ વાંચી જાઓ. એ વખતે બંને છોકરા શું બોલ્યા, એ કે સાહેબ પાસ જ કોને થવું છે, અમારે પાસ જ નથી થવું, આ તો ઘરેથી મોકલે છે, અહીંયા મા બાપ બહુ સુખી છે, અહીંયા આવીને જલસા કરીએ છીએ, એના માટે જ કોલેજની અંદર પ્રવેશ પ્રાપ્ત કરીએ છીએ. મહેનત નહીં કરવાની અને પછી છેલ્લે છેલ્લે IMP, વેરી મોસ્ટ IMP એ બધું પ્રાપ્ત કરવાનું, અથવા તો બેન્ચ ઉપર છરી લગાવી અને પછી ભણવા બેસવાનું. ઘણી જગ્યાએ આવું બધું ચાલી રહ્યું છે. એન્ટર ટુ લર્ન ખરેખર જો મકસદ હોય તો આવું બધું ક્યારેય શક્ય ન બને. જાત જાતની સ્ટ્રાઇકો પાડે કોલેજમાં, સ્ટ્રાઇક પડે, નો મૂડ સ્ટ્રાઇક. હા, કોલેજમાં એક સ્ટ્રાઇકનું નામ છે આ, નો મૂડ સ્ટ્રાઇક. કંઈ કારણ ન હોય, રજા ન હોય, જન્માષ્ટમી, રક્ષાબંધન, હોળી, ધૂળેટી નહીં, સ્ટ્રાઇક છે નહીં, અમને આજે મૂડ નથી ભણવાનો. એટલે આવી બધી પણ જાત જાતની સ્ટ્રાઇક પડે, જો ખરેખર લક્ષ્ય હોત કે એન્ટર ટુ લર્ન, તો આવું બધું ક્યારેય શક્ય ન બને. રામને વિશ્વામિત્ર શીખવી રહ્યા છે, તમે મારી સાથે જે ફરી રહ્યા છો વિદ્યા સંપાદન કરવા, એક લક્ષ્ય આ હોવું જોઈએ, એન્ટર ટુ લર્ન. સાથે ફરો છો તો વિદ્યા સંપાદન કરવી છે. બીજું, ઘણીવાર વિદ્યાર્થીઓના મનની અંદર તો લક્ષ્ય નથી, પણ શિક્ષકો પણ લક્ષ્ય ચૂકી રહ્યા છે અત્યારે વર્તમાન કાળે. શિક્ષક જ્યારે સ્કૂલ કે કોલેજમાં પ્રવેશ કરે એના મનની અંદર લક્ષ્ય દ્રઢ હોવું જોઈએ, એન્ટર ટુ ટીચ. હું પ્રવેશ કરું છું સ્કૂલ કોલેજમાં એ શીખવવા માટે. આજે ટીચ શબ્દમાં થોડોક ફેરફાર થઈ ગયો છે, ઇંગ્લિશ અક્ષરો એટલા રહ્યા છે એ થોડાક આગા પાછા થઈ ગયા છે, અને શિક્ષકનું લક્ષ્ય કેવું બની ગયું છે, એન્ટર ટુ ચીટ. ટીચ નહીં, એન્ટર ટુ ચીટ. આવું બધું ઘણું લક્ષ્ય એ કોઈ શિક્ષક હોય તો માફ કરજો, પણ સાંભળ્યા પછી પશ્ચાતાપ કરજો. એ શિક્ષકોની વાત કરવા માંગુ છું. આજે વર્તમાન કાળે જે શિક્ષક માટે કહેવાય છે આચાર્ય દેવો ભવ, જે આચાર્યને દેવ સમાન ગણવામાં આવતા હતા, એ આચાર્યની કિંમત અત્યારે કોડીની રહી નથી. ઘણીવાર પહેલાં ગામની અંદર શિક્ષક પસાર થાય, છોકરાઓ પ્રણામ કરે, સાહેબને જોઈને ગભરાઈ જાય. આજે ઘણીવાર છોકરાઓને જોઈને સાહેબ ગભરાય છે. પરિસ્થિતિ આવી બની ગઈ છે. પહેલાં શિક્ષક એક આદર્શ ગણાતા હતા, શિક્ષકના વર્તનમાંથી છોકરાઓ શીખી શકતા હતા. આજે ઘણીવાર તો સ્કૂલમાં છોકરાઓ કરતાં શિક્ષકો જાત જાતના જીન્સને, ઘણીવાર ફેશન પરેડમાં શિક્ષકોને બહેનો આવે છે એવા કપડાં ધારણ કરે છે, તો છોકરો આપણામાંથી શું શીખશે?
જે શિક્ષકો માટે આદર અને સત્કારની ભાવના હતી એવી ઘણી વખત અત્યારે રહી નથી. ઘણા તો સ્કૂલમાં જતા જ નથી. બોગસ સ્કૂલો, હોલી ચાઇલ્ડ સ્કૂલનું કૌભાંડ અમદાવાદની અંદર બાપુનગરમાં કે ત્યાંથી પકડાયું. ડમી શિક્ષકો, 29 શિક્ષકો છેલ્લા 12-14 વર્ષથી ડમી હતા અને 9 કરોડ રૂપિયાની સરકાર પાસેથી બોગસ ગ્રાન્ટ લીધી હતી. હવે શિક્ષક જે ભણાવાયા છે એનામાં જ આવી દાનત હોય, વિદ્યાર્થીમાં શું સંસ્કાર આપી શકવાના? ઘણા જાય છે સહી કરીને પાછા આવી જાય છે, ઘણા જાય છે સહી કરીને થોડાક બેસે છે, પોતાને આવડતું નથી. આ નવો નવો કોર્સ જાત જાતનો બધો ગુજરાત શિક્ષણ સરકાર બધું બહાર પાડી રહી છે, ઘણા શિક્ષકોને આવડતું નથી, અઘરો પડે છે એટલે છોકરાઓને ફ્રી લેક્ચર આપીને પછી રમવા માટે મોકલી દેશે. કાઠિયાવાડની અંદર સારંગપુર બાજુના ગામડામાં આપણે ત્યાં સ્કૂલ ખોલી છે. સારંગપુરમાં 8મા ધોરણમાં એડમિશન લેવા આવે એનો ઇન્ટરવ્યૂ લઈએ ત્યારે ગુજરાતીનું પાઠ્યપુસ્તક વંચાવીએ, ગુજરાતી વાંચી શકતા નથી. 8મા ધોરણમાં ભણતો છોકરો ગુજરાતી ન વાંચી શકે એમાં છોકરાનો તો દોષ છે, સાથે સાથે 1 થી 7ના તમામ શિક્ષકો પણ એટલા દોષિત છે. જે છોકરો તમારા હાથ નીચે 7 વર્ષથી પસાર થયો હોય એને તમે ગુજરાતી વાંચતા ન શીખવી શકો, પરંતુ શિક્ષકના મનની અંદર ઘણીવાર શીખવાની દાનત નથી હોતી. ટ્યુશન રાખે એને જ સારું શીખવાડે, પક્ષપાત કરે, ટ્યુશન ન રાખ્યું એને નપાસ કરે, ધમકી આપે, ફેલ કરવામાં આવે. જે શિક્ષકને આચાર્ય અને દેવ સમાન ઉપમા આપવામાં આવતી હતી એ શિક્ષકમાં શા માટે આવો સડો પ્રવેશ કરે છે? ગુજરાત સમાચારમાં એક લેખ આવ્યો હતો, એક શિક્ષક ભૂગોળનો પીરિયડ લેતા હતા અને ભૂગોળના પીરિયડની અંદર એક નકશો બતાવતા હતા. નકશો છોકરાઓ જોતા હતા, એની અંદર અચાનક કોઈક છોકરાથી સહી ઢોળાઈ ગઈ, પેનની અથવા કંઈક ખડીઓ હશે સહી ઢોળાઈ ગઈ, એટલે છોકરાઓ અંદર અંદર ઝઘડ્યા. પેલો છોકરો કે તે સહી ઢોળી છે, પેલો કે ના તે ઢોળી છે. આ ઝઘડો શિક્ષક પાસે પહોંચ્યો અને બંને પરસ્પર શિક્ષકને કે સાહેબ મેં નથી ઢોળી, આને ઢોળી છે. શિક્ષક કે જેને ઢોળી હોય એને ઢોળી, પણ તાત્કાલિક આને થોડું સાફ થાય કરો અને એને વીંટો વાળી અને સ્ટાફ રૂમમાં મૂકી આવો, કોઈને ખબર ન પડી જોઈએ કે મારા પીરિયડમાં ઢોળાઈ. જેને ઢોળી હોય એને ઢોળી, પણ મારા પીરિયડમાં મારા લેક્ચરમાં ઢોળાઈ હોય એવી ખબર ન પડી જોઈએ. હવે શિક્ષકની આવી વૃત્તિ એ છોકરાઓમાં કેવા સંસ્કાર રેડી શકશે? ગ્વાલિયરની અંદર વિવેક કુલક્ષેત્ર નામનો છોકરો 7મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. સાહેબે ચાલુ ક્લાસની અંદર ગણિતનો એક દાખલો વાડ ઉપર લખ્યો અને છોકરાઓને કીધું જવાબ ગણો, તમે ક્લાસની અંદર ગણો. છોકરાઓએ પ્રયત્ન કર્યો, કોઈ ગણી ન શક્યા. એક જ છોકરો વિવેક કુલક્ષેત્ર 7મા ધોરણમાં ભણતો છોકરો, એણે જવાબ ગણી બતાવ્યો અને પછી સાહેબે છોકરાને કીધું બાકીના કોઈને આવડ્યું નથી, 60ની સ્ટ્રેન્થ હતી ક્લાસની, બાકીના 59 છોકરા છોકરીઓ, તું દરેકની બેન્ચ પાસે જા અને દરેકના ગાલ ઉપર 1-1 લાફો માર. પેલો કે પણ સાહેબ મારા મિત્રો છે, મારે શું કરવા લાફો મારો? એ કે હું કહું છું ને કે આ બધા નથી આવડ્યું એટલે દરેકને તું 1-1 લાફો માર. છોકરો ના પાડે છે, ખાનદાન કુટુંબનો હતો, કે સાહેબ હું લાફો નહીં મારી શકું, મને નહીં ફાવે. એ કે ના શું ફાવે, તું મારી નજીક આવ. એ છોકરાને નજીક બોલાવી અને સાહેબે જોરથી એના ગાલ ઉપર લાફો માર્યો, એ કે આ રીતે લાફો માર. આ બની ગયેલો પ્રસંગ છે ગ્વાલિયર શહેરનો 7મા ધોરણમાં ભણતો વિવેક કુલક્ષેત્ર. એ છોકરાને હવે આવડતું હશે તો એ દાખલો ગણવાનું મન થશે. સાહેબો શું શીખવી રહ્યા છે પોતાના વર્તન દ્વારા, પોતાના આચરણ દ્વારા? એક આદર્શ શિક્ષકની વાતો તો બાજુ પર રહી, ઘણીવાર રાક્ષસ કરતા પણ વિચિત્ર પ્રકૃતિ અને પ્રવૃત્તિ એ શિક્ષકો દ્વારા ચાલતી હોય છે. શાસ્ત્રોની અંદર લખ્યું છે, કવિએ લખ્યું છે કે ગુરુ કીજીએ તો ઐસે કીજીએ જૈસે પૂનમ ચંદ, ગુરુ કીજીએ તો ઐસે કીજીએ જૈસે પૂનમ ચંદ, તેજ કરે ઓર તપે નહીં ઉપજાવે આનંદ. તેજ કરે પણ તપી ના જાય એને શિક્ષક કહેવામાં આવે, ઉપજાવે આનંદ એ શિક્ષકનું લક્ષણ છે. પણ ઘણીવાર શિક્ષકોની અંદર આ ગુણ જોવા મળતા નથી. એકવાર સાહેબે છોકરાઓને ક્લાસની અંદર પૂછ્યું કે જમીન ઉપર રહે, જે ભૂ ઉપર રહે એને ભૂચર કહેવાય, એવું બીજું કંઈક તમે જાણતા હોય કહો. એક છોકરાએ વાત કરી જે આકાશ મારે વ્યોમની અંદર એને ખેચર કહેવાય. એક છોકરો ઊભો થયો કે સાહેબ જે ટી ઉપર રહે એને ટીચર કહેવાય. શેના ઉપર રહે? જે ટી ઉપર રહે ને એને ટીચર કહેવાય, ચા ઉપર જ રહેતા હોય. આવા પણ જાત જાતના ઘણીવાર શિક્ષકો, એને ભણાવવા ઉપર તાન નથી હોતું, કેવળ આ જ જાતની વૃત્તિ એ જોવા મળે. આજકાલ લાંચ રૂશ્વત લેવાની અંદર કેવા મોટા મોટા પ્રિન્સિપાલો પકડી રહ્યા છે. વડોદરાની અંદર જીવન પ્રકાશ વિદ્યાલયના આચાર્ય 3 વર્ષ પહેલાં એક વિદ્યાર્થી લિવિંગ સર્ટિફિકેટ લેવાયો. હવે લિવિંગ સર્ટિફિકેટ કાઢી આપવું એ શિક્ષકની ક્લાર્કની ફરજ છે, એમાં કંઈ ઉપકાર નથી કરતા. એ છોકરા પાસેથી 20 રૂપિયાની લાંચ માગી અને છોકરો બુદ્ધિશાળી હતો, એ કે સાહેબ આવતીકાલે હું લેવા આવીશ, કારણ કે અત્યારે મારી પાસે પૈસા નથી, 20 રૂપિયા આવતીકાલે આપીશ. અને આવતીકાલે જાય પહેલાં એન્ટી કરપ્શન બ્યુરોની અંદર જાણ કરી દીધી કે મારા સાહેબને લઈ જજો, તમને વધારે ગમે એવા છે.
અને તમને વધારે કામ લાગે એવા લાગે છે, સ્કૂલમાં કામના નથી રહ્યા હવે, અને ખરેખર છોકરો લાંચ આપવા ગયો અને ત્યાં જ એન્ટી કરપ્શનના માણસો આવી ગયા. 20 રૂપિયાની લાંચ લેતા જીવન પ્રકાશ વિદ્યાલયના આચાર્ય અરવિંદભાઈએ પકડાયા અને એને સસ્પેન્ડ કરવામાં આવ્યા. હવે આચાર્ય કક્ષાનો માણસ 20 રૂપિયાની અંદર પકડાય. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ઉત્તર ગુજરાતની, એના ઉપકુલપતિ મનોજ ગોસ્વામી એ ગઈ સાલ જ 2000 રૂપિયાની લાંચ લેતા પકડાયા. એક વિદ્યાર્થીને બીએડનું એડમિશન આપવું હતું, એ કે 2000 રૂપિયા તારે આપવા પડશે. મનોજ ગોસ્વામી એવો હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનો ઉપકુલપતિ કક્ષાએ પહોંચેલો માણસ, બીએડના છોકરા પાસેથી લાંચ છે નહીં લેવાની. આપણે પણ શિક્ષક હોઈએ તો જાગૃત થઈએ. રામાયણ આ શીખવે છે, હું વિદ્યાર્થી હોઉં તો આદર્શ વિદ્યાર્થી બનું, હું શિક્ષક હોઉં તો આદર્શ શિક્ષક બનું. પરંતુ ઘણીવાર આપણું લક્ષ્ય એ ચૂકાઈ જાય છે, કર્તવ્યનિષ્ઠ આપણે રહી શકતા નથી. ક્રિકેટની મેચ હોય, ભારત પાકિસ્તાનની સ્કૂલમાં ટીવી ગોઠવાઈ જાય, સાહેબો રેડિયા લઈને ગોઠવાઈ જાય, ભણાવવાની વાત બાજુ પર રહે, પરંતુ કર્તવ્યનિષ્ઠ શિક્ષક કોને કહેવાય? બંગાળની અંદર પંડિત ગંગાધર શાસ્ત્રી થયા આદર્શ શિક્ષક. એના છોકરાનું નામ ઢુંઢીરાજ હતું, એના ક્લાસની અંદર જ અભ્યાસ કરતો હતો. એ વખતે તો પિરિયડની પ્રથા નહોતી, આજથી વર્ષો પહેલાંનો આ પ્રસંગ છે. એક જ સાહેબ 5 કલાક સુધી ભણાવ્યા કરે, બધા વિષય પોતે ભણાવી શકતા હતા, માહેર હોય એટલા બધા. અને એક દિવસ ક્લાસની અંદર શિક્ષક ભણાવતા હતા, એ વખતે વચ્ચે કંઈક રિસેસ જેવું હશે એટલે કોઈક છોકરાએ બૂમ પાડી કે ઢુંઢીરાજ ક્યાં ગયો, ઢુંઢીરાજ દેખાતો નથી, શિક્ષકના છોકરાનું નામ. એ વખતે સાહેબ પોતે બોલ્યા કે મિત્રો, ઢુંઢીરાજ એટલે દૂર પહોંચી ગયો છે, એ હવે પાછો નહીં આવી શકે. એ કે સાહેબ શું કહેવા માગો છો? એ કે મારો પુત્ર ઢુંઢીરાજ મૃત્યુ પામ્યો છે, એ તમારી બૂમ નહીં સાંભળી શકે. એ કે સાહેબ ક્યારે મૃત્યુ પામ્યો? એ કે આજે સવારે 7 વાગે, 11 વાગ્યાની સ્કૂલ હતી. એ કે 7 વાગે મૃત્યુ પામ્યો? સાહેબે 3 પિરિયડ તો લઈ લીધા છે. છોકરાઓ કે સાહેબ તમારો દીકરો મૃત્યુ પામ્યો છતાં પણ તો અહીં ભણાવવા આવો છો? એક એક મારો દીકરો એ મારી કૌટુંબિક બાબત છે, પરંતુ મારે ભણાવવું એ મારી વ્યક્તિગત ફરજ છે. મારા કુટુંબના પ્રશ્નોને લઈને મારી ફરજ હું ક્યારેય ચૂકી ન શકું. 3 પિરિયડ લીધા, કોઈ છોકરાને ખ્યાલ ના આવવા દીધો કે મારો એકનો એક દીકરો ઢુંઢીરાજ મૃત્યુ પામ્યો છે. આ શિક્ષકો હતા. જ્યારે અત્યારે ભારત પાકિસ્તાનની મેચ હોય, ક્લાસમાં ફી પિરિયડ આપી દે, લેક્ચર છોડી દે, એ શિક્ષકનું લક્ષણ ન હોય. પોતાનો પુત્ર મૃત્યુ પામી જાય છતાં પણ ભણાવે. અમેરિકામાં એક પ્રોફેસર થયા, પ્રોફેસર રેઇન વોટર એનું નામ હતું, એને નોબેલ પ્રાઇઝ મળ્યું. એના ઘરે પેલા લોકો તાર લઈને જાણ કરવા આવ્યા કે તમને નોબેલ પ્રાઇઝ મળ્યું છે. એ વખતે પણ નોબેલ પ્રાઇઝ લઈ એલો સમાચાર લઈ લીધા અને હરખ ગેલા બની જવાય, અને એ તો સાયકલ લઈને નીકળ્યા. પેલા એ પૂછ્યું ક્યાં જાઓ છો? એ કે કોલેજમાં ભણાવવા. નોબેલ પ્રાઇઝ મળે એ દિવસે પણ એક પણ પિરિયડ છોડે નહીં એવા શિક્ષક, એવા પ્રોફેસર, એવા આચાર્ય, એ આદર્શ શિક્ષક કહી શકાય. એટલે રામાયણમાંથી વિશ્વામિત્ર એવા શિક્ષક હતા, એ શીખવી રહ્યા છે રામ અને લક્ષ્મણને એ પ્રકારની વિદ્યા. હવે વિદ્યા ભણવાની, વિદ્યા સારી રીતે ભણાવવાની, પણ ભણ્યા પછી કરવાનું શું? લર્ન ટુ સર્વ, જેમ યુનિવર્સિટીમાં બોર્ડ માર્યું છે ને, ભણ્યા પછી કમાણી તો કરવાની જ છે, પરંતુ કંઈક લક્ષ્ય આવું હોવું જોઈએ, સેવા કરવા માટે ભણું છું. સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશનની અંદર એક સૂત્ર લખેલું આવે છે, આત્મનો મોક્ષાર્થ જગત હિતાય છે, પોતાના આત્માના કલ્યાણ માટે અને જગતના હિત માટે એ વિદ્યા સંપાદન કરવાની છે. આજે ભણેલા શું કામ કરી રહ્યા છે? ભણ્યા પછી જે અત્યારે અસત્યની પ્રવૃત્તિઓ ચાલી રહી છે, અમદાવાદની અંદર લો કોલેજની અંદર એક પ્રોફેસર પકડાયા. પ્રોફેસરનું નામ હતું સજ્જન સંઘવી. સજ્જન સંઘવી, થોડાક વર્ષ પહેલાં જ આ પ્રસંગ બની ગયો છે, 2 વર્ષ પહેલાં. નામ કેટલું સુંદર છે, સજ્જન સિંઘવી. પણ કામ કેવું કર્યું છે એમણે? એના દીકરાનું નામ સંજય સિંઘવી. એના લગ્ન દિલ્હીના એક ઉદ્યોગપતિની દીકરી સાથે ગોઠવાયા. લગ્નના રિસેપ્શનની અંદર એક એ સમયના ચંદ્રશેખર વડાપ્રધાન હતા, એ નિવૃત્ત થયેલા, એ પણ ત્યાં રિસેપ્શનમાં પધાર્યા. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ પણ પધાર્યા. મોટી મોટી હસ્તીઓ એ રિસેપ્શનમાં પધારી. છોકરીનો બાપ ખૂબ પૈસાદાર હતો, એણે પોતાના જમાઈને લાખો રૂપિયા આપ્યા છે, સાથે એક ઘડિયાળ 50,000નું તો રિસ્ટ વોચ એને આપ્યું છે, આટલું બધું દહેજમાં આપ્યું છે. એ સંજય પોતાની પત્ની લઈને અમેરિકા કમાવા ગયો. અમેરિકા ગયા પછી એને લાલસા જાગી કે મારો સસરો તો બહુ કમાય છે, એની પાસેથી થોડાક પૈસા હજુ પડાવીએ. એટલે રોજ પોતાની પત્નીને હેરાન કરે કે તારા બાપને કંઈક મને હજી વધારે દહેજ આપે. પેલી કે આટલા લાખો રૂપિયા તો આપ્યા છે, બીજું કેટલું આપવાનું, હવે તમે કમાવો ને. પણ પેલી વાત, પેલો વાત માની ન શકે, એને હેરાન પરેશાન કરે. મારે છેવટે અમેરિકાથી એ છોકરીને કાઢી મૂકી, એ ઇન્ડિયામાં ગુજરાતની અંદર અમદાવાદની અંદર આવી, પોતાના સસરા લો કોલેજના કાયદાશાસ્ત્રના નિષ્ણાત HOD છે પોતાના ડિપાર્ટમેન્ટની અંદર, એને કીધું કે તમારો દીકરો મને આ રીતે હેરાન પરેશાન કરે છે, રાખતો નથી.
એણે પેલા સસરાએ શું વાત કરી કે મારો દીકરો તને રાખવા તૈયાર ન હોય તો હું રાખું, હું હજી જુવાન જ છું, મારો દીકરો રાખવા તૈયાર ન હોય તો હું તને રાખું, મારી સાથે રહેજે. એને પણ દહેજ માટે જાત જાતનો આગ્રહ કર્યો. છોકરી હવે સહન ન કરી શકી, પોતાના બાપ પાસે ગઈ, જાણ કરી અને એના બાપે કોર્ટની અંદર કેસ કર્યો. તિહાર કોર્ટની અંદર આજે લો કોલેજના જે એચઓડી હતા એને સસ્પેન્ડ કર્યા. એ પતિ ને પત્ની એ બંને જણા તિહાર જેલની અંદર કાયદાશાસ્ત્રના પુસ્તકો વાંચે છે. શું કરે છે? કાયદાશાસ્ત્ર લોકોને ભણાવી શકાય છે, ભણ્યા પછી શું કરવાનું? આવા ધંધા કરવાના છે. અમદાવાદની અંદર વાડજ વિસ્તારની અંદર એક ડૉક્ટર, ડૉક્ટરનું નામ ડૉક્ટર ભગુભાઈ, એનું દવાખાનું, એમડી એમએસ સર્જન. એ ડૉક્ટરે બે કે ત્રણ વર્ષ પહેલા પ્રસંગ બન્યો. ડૉક્ટર થયેલો માણસ લર્ન ટુ સર્વ નથી, હા, લર્ન ટુ ચીટ જેવું થઈ ગયું છે સમાજને છેતરવા માટે. એણે પોતાના ત્યાં પેશન્ટ આવે, એ પેશન્ટને ઓપરેશન થિયેટર કે અંદર રૂમની અંદર લઈ જાય, એના નગ્ન ફોટોગ્રાફ પાડી લે, સ્ત્રીઓના છોકરાઓના ને બધાના નગ્ન ફોટોગ્રાફ પાડી. અને માણસ ધંધો શું કરતો હતો? અમેરિકા મોકલાવાના વેબસાઇટ ઉપર જે પોર્નોગ્રાફી સાઇટ આવે છે એમાં નાગા ફોટા જોઈતા હોય, ચિત્ર જોઈતા હોય, 600 નેગેટિવ મોકલાઈ અમેરિકાના એરોડ્રામ ઉપર ચેકિંગ થયું, પકડાઈ ગયું. ક્યાંથી આવે છે? ગુજરાતમાંથી, અમદાવાદમાંથી, આ ડૉક્ટર પાસેથી. એ ડૉક્ટર અત્યારે સાબરમતીની જેલમાં છે. ડૉક્ટર થયેલો માણસ ભણ્યા પછી આ કામ કરવાના છે. બીજા એક વ્યક્તિ થોડાક સમય પહેલા સ્ટેમ્પ પેપર કૌભાંડ પકડાયું. તેલગી તો છે જ, પણ તેલગીની સાથે સામેલ ઘણા માણસો છે. શ્રીધર વગળે, નામ કદાચ કોઈએ વાંચ્યું હોય તો સાંભળ્યું હશે, કુલદીપ શર્મા, આ બંને માણસો એટલા જ સંડોવાયેલા. શ્રીધર વગળે એટલે કોણ છે? મહારાષ્ટ્રીયન માણસ છે. એ શું ભણેલા છે? એ આઈપીએસ ઓફિસર છે શ્રીધર વગળે. કેવળ આઈપીએસ નહીં, અમદાવાદની આઈઆઈએમ કોલેજ જેમાં લાખ વિદ્યાર્થી પરીક્ષા આપે ત્યારે માંડ 100 જણા પાસ થઈને પ્રવેશ પ્રાપ્ત કરે એવી અમદાવાદની આઈઆઈએમ છે. એ આઈઆઈએમમાંથી જેણે એમબીએ કરેલું, એ એમબીએ થયેલો માણસ, આઈપીએસ થયેલો માણસ, એક દેશદ્રોહનું આખું કૌભાંડ, 35,000 કરોડનું સ્ટેમ્પ પેપર કૌભાંડ હતું એમાં સંડોવાયો. ભણ્યા પછી આ કરવાનું છે? ભણ્યા પછી પણ જાત જાતના કેવા ધંધા થઈ શકે છે. રામાયણ આપણને આ શીખવી રહ્યું છે વિશ્વામિત્ર કે તમે મારી પાસેથી વિદ્યા સંપાદન કરજો, પણ વિદ્યા સંપાદન કર્યા પછી આ કરવાનું છે, લર્ન ટુ સર્વ, સમાજના કલ્યાણ. પોતાની નોકરી તો કરો, કમાણી તો કરો, પણ સાથે સાથે અનેક લોકોને લાભ થાય, લોકોને છેતરવા માટે નહીં. ડૉક્ટર થયા પછી જાત જાતના કેટલા ખોટા ઓપરેશન થાય છે. મહારાષ્ટ્રની અંદર એક નાટક ભજવાયું, શું ડૉક્ટર તમે પણ નાટક ભજવાયું ને એક ડૉક્ટર પોતે ઊભા થયા, એણે પ્રવચન કરતાં કીધું કે મને 5 મિનિટ બોલવાની તક આપો, હું એનેસ્થેસિયા આપનારો ડૉક્ટર છું અને અત્યાર સુધીમાં 10,000 જેટલા ઓપરેશનમાં હું હાજર રહ્યો છું. પણ આજે હું નિષ્કપટ થઈને કહું છું કે એમાંથી મોટાભાગના 60-70% ઓપરેશન ડૉક્ટરોએ ખોટા કર્યા છે. પેટમાં દુખતું હોય કિડની કાઢી લીધી છે. જાત જાતના આવા ધંધા મુંબઈના ડૉક્ટરોએ કર્યા છે. આજે કિડનીનો વેપાર ચાલે છે ને એ કરનારા કોણ હશે? ડૉક્ટરો જ હશે. તો આજે આપણે કંઈક એવા પ્રતિજ્ઞાબદ્ધ થઈએ, જે કંઈક જે ક્ષેત્રની અંદર આપણે નોકરી કરતા હોઈએ, જે કંઈ વ્યવસાય કરતા હોઈએ, આપણે કેવળ આવા સ્વાર્થ માટે સમાજને અહિત ન પહોંચાડીએ, સમાજના દ્રોહ કરવાનું કે કામ ન કરીએ. તાલીમ કંઈક આવી હોવી જોઈએ. વિશ્વામિત્ર આવી તાલીમ પોતે આપી રહ્યા છે. આજે વિશ્વવંદનીય સંતવરીય પ્રમુખ સ્વામી મહારાજ એ પોતાના સંતોને આવી તાલીમ આપી રહ્યા છે. જેમ યુનિવર્સિટીનો મંત્ર હતો ને, એન્ટર ટુ લર્ન એન્ડ લર્ન ટુ સર્વ, આવી એક યુનિવર્સિટી પ્રમુખ સ્વામી મહારાજે સારંગપુરમાં ખોલી ન કરતા હોય ન મળીને સાધુ થઈ ગયા. પરંતુ પ્રમુખ સ્વામીની સંસ્થામાં કંઈક જુદું છે. આપણી માન્યતાઓ બધી ખોટી પડે, ભસ્મીભૂત થઈ જાય એવો સમાજ સ્વામીજી તૈયાર કરી રહ્યા છે. સારંગપુરની અંદર નાલંદા તક્ષશિલા વિદ્યાપીઠની વાતો તમે જે સાંભળી છે એના કરતાં પણ સુંદર વિદ્યાપીઠની સ્થાપના સ્વામીજીએ 30 વર્ષ પહેલાં કરી છે. એની અંદર સાધક પ્રવેશ કરે અને સંત થાય 6 વર્ષનો અમારો તાલીમ કોર્સ છે. કેવળ ભગવા કપડાં પહેરીને એને સંત નથી બનાવી રહેતા, એને 4 ભાષાઓ શીખવવામાં આવે છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ને સંસ્કૃત. એને સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ ધર્મગ્રંથો ભણાવવામાં આવે છે. એને તમામ વિશ્વના ધર્મગ્રંથો શીખવવામાં આવે છે, રામાયણ, મહાભારત, વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત. કારણ કે ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત હતો, ફાઇન ઇઝ માઇન, સારું તે મારું. જગતમાં જેટલા કંઈ ધર્મની અંદર જે કંઈ સારું છે એ બધું આપણે અપનાવી શકીએ, શીખી શકીએ ક્યારેક સમય મળે. અને આપ જો ભૂલા પડો, વીરપુર જલારામ જતા કે બગદાણા જતા કે સારંગપુર કષ્ટભંજન દેવ આવો, તો 5 મિનિટનો જ રસ્તો છે અમારા સામે આ મંદિરનો. અક્ષર પુરુષોત્તમ મંદિરની અંદર પ્રમુખ સ્વામીએ શિવ વિદ્યાપીઠની સ્થાપના કરી છે. એકવાર મુલાકાત લેજો, હિન્દુ સંસ્કૃતિની ખરી અસ્મિતા મનમાં જાગૃત થશે. આજે સમાજની અંદર ક્યાંય હિન્દુ ધર્મને જાગૃત રાખી શકે
એવા પ્રોફેસરોનું નિર્માણ થતું હોય તો સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પ્રોફેસરોનું નિર્માણ કરી રહ્યા છે. અત્યારે સમાજને જાગૃત રાખી શકે એવા બીજા કોઈ રહ્યા નથી, સ્વામીજી એવા સંતોનું નિર્માણ કરી રહ્યા છે. સંતો એવી વિદ્યા સંપાદિત ત્યાં કરે છે, પોતાની કમાણી માટે નહીં, સમાજના હિત માટે. 6-7 વર્ષ ત્યાં ભણવાનું, એન્ટર ટુ લર્ન. હવે શું કરવાનું? લર્ન ટુ સર્વ. અમે જે કંઈ ભણ્યા છે એ કંઈક નોકરી મેળવવા ભણતા નથી. એન્જિનિયર થઈને તો ગણાયા છે, ધારે તો તારે 15-20 હજાર ઘણું કમાઈ શકે છે. અરે એન્જિનિયર થઈને નોકરી ના કરે ને હીરાની પેલી ફેક્ટરી નાખી દે ને ઘંટી નાખે તો એ 700 જણા તો બી વિજયને પણ પાડી દઈએ એવા બધા તૈયાર થઈ શકે. પરંતુ સ્વામીજી આ ધંધો નથી કરાવવા માગતા. સ્વામીજી સમાજના કલ્યાણ માટે એ પોતાના સંતોને જોડે છે. સમાજની અંદર આ સંતો ફરે છે, કયો સ્વાર્થ છે? સમાજની અંદર ફરવાનું અને લર્ન ટુ સર્વ, સમાજની સેવા કરવાની. ભુજમાં ભૂકંપ આવે ત્યારે આ સંતો પહોંચી જાય છે. સમાજની અંદર કંઈ આપત્તિ આવે ત્યારે આ સંતો પહોંચી જાય છે. સ્વામીજીએ જે શીખવ્યું છે એ સમાજના કલ્યાણ માટે શીખવ્યું છે. અહીંયા વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને એવી વિદ્યા આપી રહ્યા છે કે તમે કેવળ તમારા સ્વાર્થ માટે નહીં પરંતુ અસુરોના સહાર માટે, સમાજના હિત માટે એવી વિદ્યા સંપાદિત કરજો. એ પ્રમાણે બલા અને અતિબલા એ બે વિદ્યા તેઓને શીખવી છે. પછી આગળ ચાલતા જઈ રહ્યા છે, રસ્તામાં ગોર વન આવે છે. બિહામણા અવાજ એક સાથે સંભળાવા લાગ્યા એટલે રામે પૂછ્યું કે ગુરુજી આ અવાજ સેના સંભળાઈ રહ્યા છે? એ વખતે વિશ્વામિત્ર પોતે કહે છે કે વૃત્રાસુરના વધ પછી ઇન્દ્રએ પવિત્ર થવા માટે અહીંયા સ્નાન કર્યું હતું, શુદ્ધ થયો હતો. ઋષિઓએ તેને મંત્રથી પવિત્ર કર્યો, તેનું પાપ આ જમીન ઉપર ભેગું થયું છે એટલે આ ભૂમિ મલિન થઈ. એ વખતે ઇન્દ્રે આ ભૂમિને ફળદ્રુપતાનું વરદાન આપ્યું હતું અને તાડકા નામની યક્ષિણીએ આ સુંદરતાની અંદર પોતે પ્રવેશ કર્યો હતો. સુકેતુ નામના યક્ષની પોતે પુત્રી હતી, એની પાસે 10,000 હાથીનું બળ હતું. એક સ્ત્રીની અંદર 10,000 હાથીનું બળ હતું. તેના પતિનું નામ સુંદ હતું, એના પુત્રનું નામ મારીચ હતું. એ સુંદ એ અગત્યના શાપથી પોતે મૃત્યુ પામ્યા એટલે આ તાડકાએ પોતે સંકલ્પ કર્યો કે અગત્ય ઋષિને મારે મારી નાખવા છે. ઋષિને મારવા માટે પોતે દોડી, એ વખતે ઋષિ પોતે શાપ આપે છે કે જા તું યક્ષિણીમાંથી રાક્ષસી બની જા. અને એ તાડકા એ સમયે પોતે રાક્ષસી બની. રાક્ષસી બન્યા પછી એ આ સુંદર વનની અંદર પોતે રહે છે. વનની અંદર જે કંઈ ફળફળાદી હોય એ બધાનો નાશ કરી રહી છે અને લોકોને મારી નાખે છે. એનો દીકરો જ મારા યજ્ઞની અંદર વિઘ્ન નાખે છે. એના દીકરાને તો મારવાનો છે પણ પહેલાં એની માતાને તું મારી નાખ. યજ્ઞની અંદર વિઘ્ન કરી રહી છે, તું તાડકાને મારી નાખજે. સ્ત્રી છે એટલે ન મરાય એવો રામ તું મનની અંદર સંકલ્પ ન કરતો. વાલ્મીકિ મુનિ પોતે લખે છે, નૃશંસમ અનૃશંસમ વા પ્રજારક્ષણ કારણાત પાતકમ વા સદોષમ વા કર્તવ્યમ રક્ષતા સદા રાજ્યભાર નિયુક્તાનામ એષ ધર્મ સનાતન. હે રામ, આ સ્ત્રી છે ને ન મરાય એવી સેટ પણ દયા તું ન કરતો. રાજ્ય કારભારની અંદર જે માણસ નિયુક્ત થયો, જેને જવાબદારી સંભાળી, એણે પછી આ પ્રકારની દયા રાખી ન શકાય, એને પક્ષપાત ન રાખી શકાય, અધર્મને પોષણ ન આપી શકાય. જે રાજ્ય સત્તા ઉપર છે એણે અધર્મનો સંહાર કરવાનો છે. રામાયણ આ રાજનેતાઓને પણ શીખવી રહ્યો છે કે બહાર જાહેરાત આપવાની અને પછી રાજના જે ચોર હોય એ ચોરને પોષણ આપવાનું રાજનેતાઓનું કામ નથી. ઘણીવાર રથયાત્રામાં ધમાલ કરાવનારા રાજનેતાઓ જ હોય છે અને પછી મોકલનારા પોલીસ મોકલનારા પણ એ જ હોય છે, સળગાવનારા એ જ ને લાઈ બંબો મોકલનારા પણ એ જ. ઘણીવાર પરિસ્થિતિ આવી હોય છે એટલે અહીંયા રાજનેતાઓને પણ રામાયણ શિક્ષા આપી રહ્યું છે કે રાજ્ય બહાર નિયુક્તાનામ એષ ધર્મ સનાતન. જે રાજપદે બિરાજમાન છે એણે ક્યારે અધર્મને આ ગુંડાકીય પ્રવૃત્તિને પોષણ સહેજ પણ ન આપવું, એણે નાથી દેવાની, અધર્મનો ઉચ્છેદ કરવાનો અને ધર્મને પોષણ આપવાનું. રામ પ્રતિજ્ઞા કરે છે, પેલી તાડકા નજીક આવતી હોય છે પરંતુ રામને હજી થોડી થોડી મનની અંદર દયા રહ્યા કરે છે. રામે વિચાર કર્યો એની ગતિનો, એના બળનો નાશ કરું. રામે હુંકારો કર્યો, તાડકા દોડતી દોડતી પોતે આવી. રામ સહેજ પણ ડરતા નથી. તાડકાએ પોતાની રાક્ષસી શક્તિના આધારે ધૂળ ઉડાડી ધુમ્મસ છવાઈ ગયું, પથ્થરોનો વરસાદ થવા લાગ્યો છે. રામે પોતાના બાણ દ્વારા એના હાથ કાપી નાખ્યા, એનું નાક ઉડાવી દીધું, એના કાન કાપી નાખ્યા, છતાં પણ રામ એની છાતીમાં બાણ મારતા નથી. એ વખતે વિશ્વામિત્ર એકદમ ગુસ્સે થઈ ગયા. વિશ્વામિત્ર કહે છે, રામ તું દયા ન કર, આ અધર્મિણી છે, અધર્મનું પોષણ કરનારી છે, અધર્મને પોતે પ્રેરણા આપનારી છે, એટલે એના ઉપર સેટ પણ દયા ન હોય, એને તું મારી નાખ. જેમ જેમ સંધ્યા સમય થશે એમ અસુરોનું બળ વધશે.
સંધ્યા સમયે અસુરોનું બળ વધે છે એટલે સૂર્યાસ્ત સમયે સુવાનો શાસ્ત્રોની અંદર નિષેધ કરવામાં આવ્યો છે. એ સમયે દીવાબત્તી આરતીનો પ્રભાવ એ વિશેષ ગણવાની અંદર આવ્યો છે એટલે તું એને મારી નાખ. અને પછી ગુરુજીની આજ્ઞાથી રામે એક બાણ છોડ્યો, એની છાતીની અંદર માર્યું અને તાડકા ત્યાં ઢળી પડી. રામે પોતાના જીવનની અંદર સૌથી પહેલો કોઈ અસુર માર્યો હોય, સૌથી પહેલી આસુરી શક્તિનો નાશ કર્યો હોય તો આ તાડકા છે. રામે હવે કાર્યનો પ્રારંભ કરી દીધો છે અસુરના સહારનો. એક હી બાન પ્રાણ હરી લીના, દિન જાની તે હી નિજ પદ દીના. તુલસીદાસ લખે છે કે એક જ બાણથી રામે તાડકાનો વધ કરી નાખ્યો, પણ સાથે સાથે ભગવાનની કરુણા જણાવતા લખે છે એક હી બાન પ્રાણ હરી લીના, દિન જાની તે હી નિજ પદ દીના. ભગવાને પોતાના ધામની અંદર એને ગતિ કરાવી. ભગવાનની કરુણા તો જુઓ, ભગવાન કેવા કરુણાવાળા છે, કેવા દયાળુ છે. જે હેરાન કરનારી હતી એને માર્યા પછી હવે વેરભાવ ટળી ગયો છે, એને પોતાના ધામની અંદર ગતિ આપ્યા પછી રામ એ પોતાના ગુરુ સાથે આગળ વધી રહ્યા છે. બીજા દિવસે વિશ્વામિત્રની સાથે ચાલતા ચાલતા જતા હતા ત્યાં રસ્તાની અંદર વિશ્વામિત્ર રામને બેસાડે છે અને બીજી કેટલીક વિદ્યાઓ પોતે શીખવી રહ્યા છે. રામને ધર્મચક્ર, કાલચક્ર, વિષ્ણુચક્ર, નારાયણ અસ્ત્ર, વિલાપન પ્રસ્થાપન, અનેક અસ્ત્રને શસ્ત્ર એ ચલાવતા શીખવ્યા. અને પછી વિશ્વામિત્ર રામને કહે છે કે ચલાવતા તો મેં તને શીખવ્યા છે, પણ પાછા વાળતા પણ શીખવા પડશે. ઘણીવાર છોડતા આવડે ને પાછા વાળતા ના આવડે તો પણ પ્રશ્ન થાય. સાચા ગુરુનું લક્ષણ આ છે, વિદ્યા કઈ રીતે વાપરવી એ પણ સાથે સાથે એ શીખવાનું હોય છે. રામને એ પ્રમાણે શીખવ્યું પછી રામ એ પોતાના ગુરુ સમક્ષ હાથ જોડીને પ્રાર્થના કરે છે. હે ગુરુજી, આપે મને ઘણું બધું શીખવ્યું છે, પણ હું આપને પ્રાર્થના કરું છું માનસા કાર્ય કાલેશું સહાયમ મેં કરિષ્યત, કે જે કંઈ તમે મને શીખવ્યું છે એ મારા મનની અંદર યાદ રહે, યાદ રહે ને સમય પડે પાછું કામ લાગે. ઘણીવાર ગુરુજીએ ઘણું શીખવ્યું હોય પણ વિદ્યાર્થીઓના તમામના સરખા ટકા કેમ આવતા નથી, કારણ કે બધું યાદ રહેતું નથી. રામ એ પ્રકારે પ્રાર્થના કરે છે. અઈતરે ઉપનિષદની અંદર પણ ઋષિઓ એ પોતે પ્રાર્થના કરે છે. શ્રુતમ મે મા પ્રહાસિત અનેન અદિતેન અહોરાત્રાન સંદધામી. ઘણી બધી યુનિવર્સિટીનો લોગો છે, બનારસ યુનિવર્સિટીમાં કંઈક આવું સૂત્ર છે, શ્રુતમ મે ગોપાય, કહેતા કે હું જે કંઈ સાંભળું એનું તમે રક્ષણ કરો, કહેતા કે જ્ઞાન એ મારા મનની અંદર અખંડ રહે. આવું શા માટે કહેવું પડે છે, કારણ કે અંગ્રેજીમાં એક ચિંતકે લખ્યું છે યુ હિયર યુ ફોરગેટ, જે કંઈ સાંભળશો એ ઘણી વખત ભૂલી જવાશે જો પ્રયત્ન નહીં કરો તો. આજે કથા આપણે ઘણી બધી સાંભળીએ છીએ પણ શું આવ્યું કથામાં એ ઘણી વખત બધું આપણે યાદ રાખી શકતા નથી, પણ કંઈક પ્રયત્ન કરવાનો આદર્શ શ્રોતાનું આ લક્ષણ છે. અષ્ટાવક્ર ઋષિ પોતે કથા કરતા, ઘણા બધા ઋષિઓ પણ કથા સાંભળવા આવતા, પણ જ્યાં સુધી જનક રાજા ન આવે ત્યાં સુધી કથા વાર્તાનો પ્રારંભ એ કરે નહીં. એટલે ઋષિઓએ અષ્ટાવક્ર ઋષિને વિનંતી કરી કે અમે બધા તો ત્યાગી છીએ, અમે સંન્યાસી છીએ, અમારી પ્રતીક્ષા તમે કરતા નથી, અમે બધા તો આવી ગયા છતાં પણ કથા વાર્તાનો પ્રારંભ કેમ કરતા નથી. જનકની શા માટે ગૃહસ્થ છે છતાં પણ એ આવે પછી જ કથા વાર્તાનો પ્રારંભ કેમ કરો છો. એ વખતે જનક આવ્યા પછી હું તમને સમાધાન આપીશ એવું અષ્ટાવક્ર પોતે કહે છે. અને પછી જનક પધાર્યા. પછી અષ્ટાવક્ર ઋષિએ જનકને પ્રશ્ન પૂછ્યો કે જનક કથા બધી યાદ રહે છે ને, હું તમને પૂછું કયા દિવસની પૂછું. એ વખતે જનક કહે છે કે ગુરુજી ગઈકાલની પૂછવી છે, પાંચ દિવસ પહેલાંની પૂછવી છે, એક મહિના પહેલાંની પૂછવી છે, કહો કયા દિવસની કથા તમને કહી બતાવું. આજે રામાયણની કથાનો આ 18મો દિવસ છે, આમાંથી એક વ્યક્તિ કહી શકે કે કાલની કથા પૂછવી છે, 15 દિવસ પહેલાંની કથા પૂછવી છે, 18 દિવસ પહેલાંની પ્રથમ દિવસની કથા પૂછવી છે, બહુ ભારે છે. પણ જનક એ કરી શકતા હતા. ઋષિ મુનિઓનો ગર્વ ગળી ગયો કે સાંભળવા તો બેઠા છીએ પરંતુ આપણે કંઈ યાદ રાખતા નથી. ઘણીવાર ઘણા કથા સાંભળીને જતા હોય ને રસ્તામાં ગોષ્ઠી કરે કે પેલા સ્વામી કથા કરે છે, રામાયણમાં કેટલે પહોંચ્યા, એ કે જવાનું એ આપણે કેટલે પહોંચ્યા એ આપણે યાદ રાખવાનું, એ તો એ યાદ રાખે કે આપણે શું યાદ રાખવાનું. એને ખબર નહીં હોય કાલે કથા કરવાની છે તો કેટલે પહોંચ્યા એ. ભાઈ મને તો ખબર જ છે પણ તમે થોડું યાદ રાખજો ક્યાંથી શરૂ કરવી એ. ભેગું આપણે પણ મનની અંદર સ્મૃતિ રાખવાની છે એટલે કથાનું શ્રવણ કરવાનું. કંઈક યાદ રહે તો સમયે કામ લાગે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર કહે છે ખપમાં આવે તે જ્ઞાન. જ્ઞાન એટલે શું? સાંભળી જઈએ હું બોલી જઉં એ જ્ઞાની માણસનું લક્ષણ નથી, એને સમયે કામ લાગે એ જ્ઞાનનું લક્ષણ છે. એટલે આ પ્રમાણે રામજીએ પોતાના ગુરુ સમક્ષ પ્રાર્થના કરી. બીજા દિવસે વિશ્વામિત્રના આશ્રમની અંદર પહોંચ્યા જ્યાં વામનનો જન્મ થયો હતો. વામન ભગવાન પ્રગટ થયા હતા એ સિદ્ધાશ્રમ એનું નામ છે.
ત્યાં વિશ્વામિત્ર પોતે રહેતા હતા. રામે ગુરુને યજ્ઞ દીક્ષા લેવા માટે વાત કરી, ગુરુજી યજ્ઞ દીક્ષા તમે ગ્રહણ કરી લો, ક્રોધ કરવાનું હવે કોઈ નિમિત્ત નથી, દીક્ષા ગ્રહણ કરી લીધી છે. વિશ્વામિત્રએ મૌન ગ્રહણ કર્યું છે. છ દિવસ સુધી રામ અને લક્ષ્મણ એ પોતે દિવસ રાત્રિ સતત ચોકી મારે છે, જાગ્રત રહીને ચોકી કરે છે. છ દિવસ સુધી કોઈ અસુર ના આવ્યો, રાક્ષસ ના આવ્યો, અને છઠ્ઠા દિવસે મારીચ અને સુબાહુ એ બૂમો પાડતા ગર્જના કરતા કરતા ત્યાં પધાર્યા, અને યજ્ઞ જ્યાં ચાલુ હતો યજ્ઞ વેદીની અંદર લોહી નાખ્યું, માંસ નાખ્યું, હાડકાં નાખ્યા, હવનમાં હાડકાં નાખી યજ્ઞને ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. વિશ્વામિત્રે આ જોયું અને તરત જ રામને આદેશ આપે છે, રામ જોઈ લે, આ અસુરો આવી ગયા છે, મારા યજ્ઞને ભ્રષ્ટ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. રામે આ દ્રશ્ય જોયું અને તરત જ પોતાના એક બાણથી જે મારીચ અને સુબાહુ હતા એમાંથી સુબાહુને તો ત્યાંને ત્યાં બાણ દ્વારા મારી નાખ્યો. હવે મારીચનો વારો હતો, મારીચને મારવો તો એટલે રામ ભગવાને બાણની આગળ જે અણી આવે એ અણીનો ભાગ તોડી નાખ્યો, કે એને બુઠ્ઠું કરી નાખ્યું, ફણા વગરનું બાણ એ પેલા મારીચને માર્યું. આપણને પ્રશ્ન થાય કે સુબાહુને મારી નાખ્યો અને મારીચને કેમ મારતા નથી, એવું બાણ છોડી એને 100 યોજન દૂર ક્યાંક મોકલી દીધો પણ મારીચની હત્યા ન કરી, મારીચનો સંહાર ન કર્યો. કારણ કે રામ જાણતા હતા કે આગળ આનો થોડોક ઉપયોગ કરવાનો છે, આગળ આની પાસેથી કંઈક કામ કરવાનું છે, જે સુવર્ણ મૃગ બનવાનું છે એ મારીચને બનાવવાનો છે. એટલે મારીચની હત્યા એ રામ અત્યારે કરી નાખતા નથી. આ પ્રમાણે રાક્ષસો થકી ઋષિના યજ્ઞની રક્ષા કરી, પૂર્ણાહુતિ થઈ. ઋષિ ખૂબ જ પ્રસન્ન થયા કે મારો યજ્ઞ છેલ્લા કેટલાય સમયથી નિર્વિઘ્નપણે થતો નહોતો, આપની કૃપાથી તમે બે જણા અહીંયા પધાર્યા રાજકુમારો, એટલે મારો યજ્ઞ એ નિર્વિઘ્ને પૂર્ણ થયો છે, હું તમારા પર ખૂબ પ્રસન્ન થયો છું. વાલ્મીકિ મુનિએ તુલસીદાસે આ યજ્ઞની વાતો કરી અને પછી પોતે ચિંતન મનન આપતા કહે છે કે જેમ વિશ્વામિત્ર એક યજ્ઞ કરી રહ્યા હતા એમાં અસુરો વિઘ્ન નાખતા હતા, એમ આપણે બધા પણ એક યજ્ઞ કરી રહ્યા છે. આમાંથી દરેકના ઘરે તો યજ્ઞ ન હોય, સાઉથ ઇન્ડિયામાં કેટલાક માણસો જે બ્રાહ્મણો હોય એ અગ્નિહોત્રી બ્રાહ્મણ હોય, પોતાના ઘરમાં સતત યજ્ઞ ચાલુ હોય, આમાંથી આપણા કોઈના ઘરે યજ્ઞ તો ચાલુ ન હોય. પરંતુ કવિઓ, ઋષિઓ, કથાકારો કહે છે કે આપણે પણ એક યજ્ઞ કરી રહ્યા છે, એ છે જીવન યજ્ઞ. આપણું જીવન પણ એક યજ્ઞ છે. આપણે જે કંઈ કર્મ કરીએ છીએ, ગીતામાં લખ્યું છે યદ કરોશી યદ અસનાસી, જે કંઈ કરે છે ને જીવનને તું કર્મને યજ્ઞ બનાવે, કર્મ યજ્ઞ. એ કર્મ, આપણા પ્રત્યેક કર્મ એ ભગવાન અને સંત સુધી પહોંચે, આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ આપણા યજ્ઞની અંદર, જીવન યજ્ઞની અંદર પણ કેટલાક અસુરો એ હાડકાં નાખી રહ્યા છે. મારીચ અને સુબાહુ જેવા, મારીચ એટલે મનને લોભાવે એવા અસુરો, સુબાહુ એટલે સારી રીતે પકડમાં, સુબાહુ જેના મજબૂત બાહુ છે ને પકડમાં લઈ લે એવા અસુરો, મારીચ મનને લોભાવે એવા અસુરો શું છે, બજારું ખાણી પીણી ટીવી, મારીચ મનને લોભાવે એવા એ આપણને બરાબર મનને લોભાવી દે છે, સુબાહુ સારી રીતે પકડમાં લે છે. આ વ્યસનો સુબાહુ છે, આમ બીડીને કોઈ હાથ પગ નથી પણ કોણ જાણે એના હાથ એવા પાવરફુલ છે ને ગુટકાની પડીકીઓના, એ બરાબર દરેકને પકડમાં લઈ લે છે, જીવન યજ્ઞને બગાડે છે. જીવન યજ્ઞની અંદર જે કંઈ આહુતિ આપીએ છીએ એ આહુતિ પરમાત્મા સુધી પહોંચવા દેતા નથી. હવે આવશ્યકતા જેમ વિશ્વામિત્રને રામ અને લક્ષ્મણની પડી, એમ આપણે શું આવશ્યકતા નથી લાગતી એવા ભગવાન અને સંતની, જે આપણા યજ્ઞને પરમાત્મા સુધી પહોંચાડે. આપણા દરેકના જીવનની અંદર, યજ્ઞની અંદર આવા વ્યસન દૂષણરૂપી અશુદ્ધિ એ અસુરો નાખી રહ્યા છે. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત એ રામ અને લક્ષ્મણને સ્થાને એ અનેકના જીવન યજ્ઞ પોતે સુધારી રહ્યા છે, એને વ્યસન મુકાવે છે, એનું જીવન દુરાચારથી પોતે મુક્ત કરે છે. અનેકના યજ્ઞ, જીવન યજ્ઞ તેઓએ સુધાર્યા છે, અનેકના ઘર પવિત્ર કર્યા. આજે પ્રમુખ સ્વામી મહારાજ 84 વર્ષે પણ ગામો ગામ દેશ વિદેશમાં વિચરણ કરે છે, શાના માટે? સ્વામીજી રામ લક્ષ્મણની જેમ વિચરણ કરી અનેકના જીવન યજ્ઞની અંદર જે અશુદ્ધિ ભળતી હોય છે એ અશુદ્ધિ નાખનારા અસુરો થકી એ પોતે રક્ષા કરે છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ તો પોતે ફરી રહ્યા છે, સાથે સાથે સ્વામીજી પોતાના સંતોને પણ ફરાવી રહ્યા છે. આગળ વાત કરી, સંતો ભણ્યા પછી આ કામ કરે છે. આજે મંદિરની અંદર આટલા સંતો તો રહે છે પણ ગામો ગામ પ્રમુખ સ્વામી મહારાજના સંતો ફરે છે. આ સંતો ન ફરે તો પણ ભગવાનની દયાથી મંદિરમાં ભગવાન પૂરતું તો જમવાનું મળી જ જાય છે, ખાઈ પીને અહીંયા જલસા ન કરે. છતાં પણ સ્વામીજીએ આદેશ આપ્યો છે ગામો ગામ ઘરોઘર આપણા સંતોએ ફરવું. શાના માટે? પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો કે સમાજમાં દરેક વ્યક્તિ આવો એક યજ્ઞ કરી રહી છે,
એના યજ્ઞની અંદર દૂષણો ટીવી રૂપી, વ્યભિચાર રૂપી, દુરાચાર રૂપી, ભ્રષ્ટાચાર રૂપી, દહેજ રૂપી આ દૂષણો દરેક વ્યક્તિના મનની અંદર, ઘરની અંદર, કુટુંબમાં પ્રવેશ કરે છે. એ દૂષણો થકી આપણી જાતે આપણે પવિત્ર નહીં થઈ શકીએ. વિશ્વામિત્રને તો ખબર હતી કે મારા યજ્ઞની અંદર દૂષણ નાખનારું કોઈ છે. જ્યારે ઘણીવાર આપણને ખબર નથી હોતી કે મારા યજ્ઞમાં દૂષણ કોણ નાખી રહ્યું છે, જ્યારે આવા સંતો આપણને જાણ કરે છે કે આપણા યજ્ઞની અંદર આવા અસુરોએ દૂષણ નાખે છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજના સંતો ગામોગામ ઘરોઘર એ પધરામણી કરે છે. આ સંતોને આપણા ઘરે પધારીને, આપણા ઘરે બેસીને કંઈ બીજો સ્વાર્થ નથી, પરંતુ આપણા યજ્ઞની અંદર જે કંઈ અશુદ્ધિ પ્રવેશ કરી ગઈ હોય એ અશુદ્ધિનો નાશ કરવો છે. આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી ઉર્ધ્વ ગતિ એ આપણને કરાવી છે. આપણા મનના પ્રશ્નો હોય, આપણા આધ્યાત્મિક પ્રશ્નો હોય, આપણા કંઈ કૌટુંબિક પ્રશ્નો હોય, એ સંતો યથાર્થ સમાધાન આપે છે. આ લોકના માણસો, આપણા સગાવાલા ઘણીવાર કહેવાતા સગા હોય છે, ઘણીવાર આપણા પ્રશ્નોને વધારી આપનારા પણ એ જ હોય છે. આપણા દીકરા દીકરીના લગ્ન થતા હોય, ઘણીવાર સંબંધ તોડાવનારા પણ એ જ હોય છે. જ્યારે આ સંતોને આપણી પાસેથી કોઈ બીજો સ્વાર્થ નથી, આપણા ઘરે પધારીને, આપણા જીવન યજ્ઞની અંદર પધારીને આપણા યજ્ઞને પવિત્ર કરવો એ જ તેઓનું નિશાન છે. જેમ ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ ન થાય, અથવા તો પાકિસ્તાનના માણસો આપણામાં પ્રવેશી ન જાય, એના માટે ભારત પાસે 14 લાખનું સૈન્ય છે, 14 લાખ મિલિટરીના જવાનો છે. એ જવાનો એ બોર્ડરો સાચવે છે કે મુસલમાનો, નક્સલવાદી, આતંકવાદી પ્રવેશ ન કરી જાય એના માટે. પરંતુ એ આતંકવાદી પ્રવેશ કરીને બગાડે એના કરતાં સમાજની અંદર હરતા ફરતા ગુટકા બીડી તમાકુરૂપી આતંકવાદીએ ઘણું બગાડ્યું છે. એ મિલિટરીના જવાનો એ શુદ્ધિનું કામ નહીં કરી શકે, એ કામ પ્રમુખ સ્વામી મહારાજના સંતો સંભાળી રહ્યા છે. એ સમાજમાં ફરતા એ પહેરગીરો છે, એ રક્ષકો છે. ભારત પાકિસ્તાન સાથેના 4 યુદ્ધ થયા, એમાં અત્યાર સુધી 1,20,000, બહુ તો 2 લાખ માણસો મર્યા છે. જ્યારે દારૂ, તમાકુ, ગુટકા દર વર્ષે 8 લાખ માણસો મારે છે. મારો તમારો દુશ્મન એ મુશરફ છે કે ગુટકા બીડી તમાકુ છે? દુશ્મન એ છે, ઘણીવાર આપણને ખબર નથી. એટલે આવા સંતો એ પોતે ફરી ફરી આપણને શત્રુની મોહજાળમાંથી, એના સકંજામાંથી મુક્ત બનાવે છે. બીજું, આ સંતો એ સંસાર સરોવરની માછલીઓ છે. જેમ સરોવરની અંદર જે સરોવરમાં માછલી હોય એ સરોવર ક્યારેય અશુદ્ધ ન રહે, માછલી એ સરોવરની તમામ અશુદ્ધિ પોતે ગ્રહણ કરી જાય છે અને પછી એ સરોવરને શુદ્ધ કરે છે. એમ સંતો એ સંસાર સાગરની અંદર સતત ફરતા રહી અને એ પોતે સંસારમાં જે કંઈ અશુદ્ધિ આવી હોય એ અશુદ્ધિ થકી સમાજને પોતે બચાવે છે. એટલે જેમ વિશ્વામિત્રનો જીવન યજ્ઞ સુધરી શક્યો, એમ આપણા યજ્ઞને પણ સુધારવો હોય તો આવા સંતના સાનિધ્યમાં, આવા સંતને આમંત્રણ આપીને કંઈક આપણા યજ્ઞને સુધારવાનો આપણે પણ પ્રયત્ન કરી શકીએ. કારણ કે આપણા હિન્દુની પવિત્ર એ સંસ્કૃતિ છે. રામ અને લક્ષ્મણ જીવન યજ્ઞની વાતો પોતાના ચરિત્ર દ્વારા આપણને શીખવીને વિશ્વામિત્ર સાથે આગળ નીકળી રહ્યા છે. રાત્રે આરામ કર્યો, સવારે ઉઠી અને બંને ભાઈ પોતાના ગુરુ પાસે ગયા અને વિશ્વામિત્રના ચરણોની અંદર પોતે પ્રણામ કર્યા. અને પછી પ્રણામ કરતા કહે છે, ઇમોસ્મ મુનિ શાર્દુલ કિંગ કરો સમ ઉપાગતૌ આજ્ઞાપયે મુનિશ્રેષ્ઠ શાસનમ કરવાવ કિમ. રામ અને લક્ષ્મણ પોતે રાજકુમાર છે, આમ જોવા જઈએ તો સાક્ષાત ભગવાન છે, છતાં પણ ગુરુના ચરણોની અંદર જઈને પ્રાર્થના કરી અને પછી માગણી શું કરે છે? અમે કિંકર છીએ, અમે આપના સેવક છીએ, અમે આપની સમક્ષ હાથ જોડીને હાજર છીએ, બોલો શી આજ્ઞા છે? આદર શિષ્યના પણ ચરિત્ર કેવું હોવું જોઈએ રામ પોતાના જીવન દ્વારા આપણને શીખવી રહ્યા છે. ઘણીવાર તો ઘણા શિષ્યોને ગુરુએ હોધવા જવું પડે, ઘણાને જગાડવા જવું પડે, ખાલો છે ભેગા લીધા છે, એના માટે લીધા છે. રામ અને લક્ષ્મણને આના માટે લીધા છે, પણ રામ લક્ષ્મણ એવા ગુણિયલ પોતે શિષ્ય બન્યા છે, ગુરુ પાસે જઈ અને પોતે પ્રાર્થના કરે છે, બોલો તમારું કયું કામ કરવું છે? ઘણા ચેલા હોય, પણ કેવા ચેલા હોય, ચેલા તુમારા લેકિન કહ્યા નહીં કરુંગા, ચેલો તમારો પણ કયું તમારું મન ધાર્યું જ કરીશ. એકવાર એક ગુરુ અને શિષ્ય પોતે રહેતા હતા એક સામાન્ય કુટીરમાં, રાત્રે સુવાની તૈયારી કરતા હતા, ફાનસ પ્રગટાયેલું હતું. ગુરુએ શિષ્યને કીધું કે ચેલા આ પેલું ફાનસ બંધ કરી દે, અજવાળું બહુ આવે છે. એ વખતે ચેલો બહુ બુદ્ધિશાળી હતો, આપણા જેવો કંઈક હશે, એ કે ગુરુજી આંખો બંધ કરી દો ને એટલે ફાનસ એની જાતે બંધ થઈ જશે. એ કે આંખો બંધ કરી દો, અજવાળું નહીં આવે તમારી આંખની અંદર. ગુરુએ વિચાર કર્યો કે ખરો મળ્યો લાગે છે, પણ આને ઊભો તો કરવો જ છે. એટલે ગુરુજીએ બીજી આજ્ઞા કરી કે ચેલા જોતો ખરો બહાર વરસાદ વરસે છે કે નહીં. પણ ચેલો પણ એનાથી પણ વેચ ચડ્યો હતો. ચેલો શું બોલ્યો કે ગુરુજી એ પણ પથારીમાં પડ્યો હતો, ઊભા થવાની આળસ આવતી હતી. એ કે ગુરુજી હમણાં જ બહારથી એક બિલાડી આવી છે,
અને બિલાડીના શરીર ઉપર હાથ ફેરવી લો એટલે ખબર પડી જશે બહાર વરસાદ પડ્યો છે કે નહીં. વરસાદ પડ્યો હશે તો ભીની થઈ હશે એટલે ખબર પડી જવી જોઈએ. ગુરુજી કે કોઈ રીતે આ તો ઊભો થતો જ નથી, પણ એને હવે ઊભો કરવો જ છે. અને પેલી જે કુટીરને જે કંઈ સામાન્ય પેલું લાકડાનો દરવાજે જેવું હોય એ બંધ કરવાનું બાકી હતું, પવન આવતો હતો, પવન ગુરુજીથી સહન નહોતો થતો. એટલે ગુરુજીએ મનમાં વિચાર કર્યો કે આને છે ને પેલું દરવાજો બંધ કરવાનું કહીએ, એમાં તો કંઈ આંખ બંધ કરવાથી કંઈક એ શક્ય બને નહીં, એને ઊભો કરવો જ છે. એટલે ગુરુજીએ કીધું કે આ પેલું આપણું બારણું દરવાજો જરા બંધ કરી આવને. ચેલો શું બોલ્યો, ગુરુજી દો કામ મહિને કીએ, એક કામ આપ કરો, બે કામ મેં કર્યા તમારા માટે, હવે એક કામ તો તમે કરો. આવા ચેલા ઘણી વાર મળે, પણ રામ અને લક્ષ્મણ એ આદર્શ શિષ્ય હતા. વિશ્વામિત્ર પાસે જઈને પ્રાર્થના કરે છે કે બોલો ગુરુજી તમારી કઈ આજ્ઞા એ મારે પાળવાની છે. એ પ્રમાણે ગુરુજીના ચરણોની અંદર પોતે વંદન કરે છે. વિશ્વામિત્ર પણ ખૂબ પ્રસન્ન થાય છે, આવા શિષ્ય મળે એટલે ગુરુ પ્રસન્ન થાય. પછી આગળ નીકળતા હોય છે. એ વખતે વિશ્વામિત્ર પોતે કહે છે, મૈથિલસ્ય નરશ્રેષ્ઠ જનકસ્ય ભવિષ્યતિ યજ્ઞ પરમ ધર્મિષ્ઠસ્ય તત્ર યાસ્યામહે વયમ. જનક એ ધનુષ્ય યજ્ઞનો પ્રારંભ કરી રહ્યા છે, એ યજ્ઞની અંદર આપણે જવું છે. યજ્ઞની અંદર જવાના હતા ત્યાં રસ્તામાં એક નદી જોઈ. એ નદી જોયા પછી રામ એ વિશ્વામિત્રને પ્રશ્ન પૂછે છે, ભગવત સ્ત્રોતુમ ઈચ્છામી ગંગામ ત્રિપથગામ નદીમ ત્રૈલોક્યમ કથમાક્રમ્ય ગતાનદ નદીમ પતિમ. હે ગુરુજી, આ નદી પૃથ્વી પર કઈ રીતે આવી એ ગંગાના અવતરણની કથા હું તમારી પાસે સાંભળવા માગું છું. એટલે વિશ્વામિત્ર એ ગંગાના અવતરણની સંક્ષિપ્તની અંદર કથા સંભળાવે છે. કહે છે, રામ તારા રઘુવંશની અંદર તારા કુળની અંદર જ અસિત કરીને એક રાજા થઈ ગયો. એ અસિત રાજા પોતે હારી ગયો એટલે વનની અંદર ચાલી ગયો, એ મૃત્યુ પામી ગયો. પણ એને બે પત્ની હતી, એ બંને પત્ની ગર્ભવતી થઈ. એમાં એક પત્નીએ ઈર્ષાથી બીજી પત્નીને ઝેર આપ્યું. પેલી પણ કેમ ગર્ભવતી થઈ, એને દીકરો થશે તો એનો દીકરો રાજકુમાર બની જશે. આવી કંઈક ઈર્ષા ભાવનાથી એને ઝેર ખવડાવી દીધું. જેવી પેલી સ્ત્રીને ખબર પડી કે મારા ગર્ભની અંદર તો ઝેર પ્રસરી રહ્યું છે એટલે પોતે રડવા લાગી. ચ્યવન ઋષિ ફરતા ફરતા ત્યાં પોતે પધાર્યા, ઋષિ સમક્ષ પ્રાર્થના કરી. ઋષિ કહે છે, આશીર્વાદ આપું છું, હું કંઈક દવા આપું છું, તને વાંધો નહીં આવે, તારા બાળક થકી જ એ આ કુળની પરંપરા રઘુવંશની પરંપરા ચાલશે, બાળકને કંઈ વાંધો આવ્યો નહીં. ગર્ભની અંદર રહેલો બાળકનો ઉછેર થવા લાગ્યો, એનો જન્મ પણ થયો પરંતુ ગર્ભમાં હતો, અને જેને ઝેર આપવામાં આવ્યું, સંસ્કૃતની અંદર ગરલ કહે છે, ગરલ એટલે વિષ ઝેર, જેને ગરલ આપવામાં આવ્યું, ઝેરવાળો એવો સગર, ગરેણ સહિત ઇતિ સગર, ઝેરવાળો એટલે સગર, એ રાજાનું નામ સગર પડ્યું. મોટા થઈને અયોધ્યાનું રાજ્ય તેણે પ્રાપ્ત કર્યું. એ સગર રાજાને બે પત્ની હતી પરંતુ પુત્ર નહોતો. તપ કર્યું, ભૃગુ ઋષિ પ્રસન્ન થયા, એમાં એક રાણીને એક દીકરો પ્રાપ્ત થયો અને બીજીને 60,000 દીકરા પ્રાપ્ત થયા. આ શાસ્ત્રોની વાતો છે, ઘણીવાર આપણને સમજી શકાય એવી ન હોય, પરંતુ શાસ્ત્રોના બે પ્રકારે અર્થઘટન થઈ શકે છે. રામાયણમાં ઘણીવાર આવો થોડો થોડોક ઉલ્લેખ આવશે. કૃષ્ણ ભગવાનનું પણ ચરિત્ર આપણે સાંભળીએ છીએ કે કૃષ્ણ ભગવાનને 16,108 રાણી હતી. આટલી રાણી તો દીકરા કેટલા હશે, એને સંતાનો કેટલા હોય. ચિત્રકેતુ રાજાનો ઉલ્લેખ આવે છે કે એને 1 કરોડ સ્ત્રીઓ હતી. 1 કરોડ સ્ત્રી એટલે આખી મુંબઈની વસ્તી થઈ ગઈ. કેટલા ઘર ચિત્રકેતુના થયા હશે. આવા શાસ્ત્રના વચન જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણા મનમાં શંકા સંશય થાય કે શાસ્ત્રમાં ગપ્પા માર્યા હશે. શાસ્ત્રની કોઈ વાત ખોટી નથી. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 30ની અંદર કહે છે કે શાસ્ત્રમાં જે કંઈ લખ્યું છે એ સાચું જ છે. પણ શાસ્ત્રને બે રીતે સમજી શકાય. એક, આસ્થા નિષ્ઠા દ્રઢતા હોય તો શાસ્ત્રમાં લખ્યું છે સાચું જ છે, હોઈ શકે. કળિયુગમાં શક્ય ન બને, સતયુગમાં ઘટનાઓ બનેલી છે એ શક્ય બને, આ પ્રમાણે હોઈ શકે. બીજું અર્થઘટન, એવું સંતો ઋષિમુનિઓ આપણા ગુરુવર્યો આપણને શીખવે છે કે અહીંયા 60,000 પુત્રો એટલે કદાચ એવું માની શકાય, પેલાને 1 કરોડ સ્ત્રીઓ એટલે એવું માની શકાય કે એને 1 કરોડ સ્ત્રી ભોગવવા જેટલી કંઈક કામ વાસના હતી, એટલો વાસનિક જીવ એ હતો. આ પ્રમાણે કંઈક અર્થઘટન કરી અને આપણી આસ્તિકતાની અંદર કંઈ શંકા સંશય ન થાય, શાસ્ત્રના પક્ષની અંદર ઢળવાનો કંઈક પ્રયત્ન આપણે કરવો જોઈએ. એમાં જે કેશીની રાણી હતી એને દીકરો હતો અસમંજસ, પરંતુ બહુ તોફાની હતો, બહુ વિચિત્ર પ્રકૃતિનો હતો. સરયુ કાંઠે જાય મોટો થયો, છતાં પણ ગામના અયોધ્યાના કેટલાક છોકરાઓને ભેગા કરી કરીને સરયુમાં નાખી દે, દરિયા ભેગા કરી દે, આવો વિચિત્ર પ્રકૃતિનો પ્રવૃત્તિ કરનારો માણસ હતો. એટલે રાજાએ એને દેશ નિકાલ કરી દીધો. બીજી જે સુમતી રાણી હતી એને 60,000 દીકરા હતા. સગરે અશ્વમેધ યજ્ઞનો પ્રારંભ કર્યો. અશ્વમેધ યજ્ઞ ચાલુ હતો એમાં ઘોડો ચોરવા માટે ઇન્દ્ર પોતે પધાર્યો. ઇન્દ્ર ઘોડો ચોરી ગયો, એ વખતે ઘોડોને પાછો લાવવો પડે
તો રાજાએ પોતાના 60,000 દીકરાઓને મોકલ્યા, ઘોડાને શોધી લાવો. બધે ફર્યા, પૃથ્વીની અંદર કંઈ મારીને દાટી નાખ્યો નથી ને, એટલે પૃથ્વી પણ આ દીકરાઓએ ખોદી નાખી. ઘણી બધી પૃથ્વી એ લોકોએ ખોદકામ કર્યું એટલે ઘણા બધા મોટા મોટા ખાડા પડી ગયા, ઘણું બધું પાણી ત્યાં ભરાવા લાગ્યું. સગરના દીકરાઓએ ખોદકામ કર્યું એટલે એનું નામ સાગર પડ્યું. સગરના દીકરાઓએ ખોદકામ કર્યું, અંદર પાણી ભરાયું એટલે અત્યારે જે સમુદ્ર કહીએ છીએ એનું નામ સાગર ત્યારથી એ કહેવામાં આવે છે. ફરતા ફરતા કપિલ મુનિના આશ્રમમાં ગયા, ત્યાં ઘોડો જોયો, ઘોડો બાંધેલો હતો અને ઋષિને ચોર માની અને દીકરાઓ, આ જે સગરના દીકરાઓ હતા, ખૂબ ગુસ્સે થઈ ગયા, ગાળો આપવા લાગ્યા છે. અને ઋષિએ આંખો ખોલી કે મારે કોઈ દોષ નથી, મારા ઉપર ખોટો આરોપ લગાવે છે. ઋષિએ જેવી આંખો ખોલી અને 60,000 દીકરાઓ એ ભસ્મ થઈ ગયા. અસમંજસનો પુત્ર અંશુમાન હતો, એને પેલા એના બાપુજીએ આદેશ આપ્યો કે તારા કાકાઓને અને ઘોડાઓને તું શોધી લાવ. પરંતુ એક આદેશ આપ્યો, શિખામણ આપી, તું શોધવા જાય છે પરંતુ રસ્તે મળતા જે કંઈ પૂજ્ય વ્યક્તિ મળે એને પગે લાગજે, વિઘ્ન કરે એને મારજે, પરંતુ ઉતાવળિયો નિર્ણય કોઈ લેતો નહીં. અંશુમાન નીકળ્યો છે, બધા ઋષિમુનિઓ જે કંઈ મળે એને પ્રણામ કરે છે. સમાચાર પૂછતો પૂછતો એ કપિલ મુનિના આશ્રમની અંદર પધાર્યો, એને ઘોડો જોયો, ઋષિને પણ જોયા, પણ પિતાએ આદેશ આપ્યો હતો કે ઉતાવળિયો નિર્ણય કરતો નહીં. એણે સામે કેટલી બધી રાખ પડેલી જોઈ, એને વિચાર કર્યો કે ખરેખર મારા કાકા જે બધા 60,000 એ બધા ભસ્મીભૂત થઈ ગયા છે, એકદમ રડવા લાગ્યો. ત્યાં ગરુડજી પોતે પ્રગટ થયા. ગરુડે સાંત્વન આપ્યું કે તારા કાકા કપિલ મુનિની દ્રષ્ટિ માત્રે બળીને ભસ્મ થઈ ગયા છે, એનું પિતૃતર્પણ તું કર. પિતૃતર્પણ તો પાણીમાં નદીમાં કરી શકાય પરંતુ પાણી તો નથી. ગરુડજીએ આજ્ઞા આપી કે સ્વર્ગની ગંગાને તું બોલાવી લાવ, સ્વર્ગની ગંગા અહીંયા પધારે તો પછી એની અંદર તારા કાકાનું પિતૃ તર્પણ થાય. અંશુમાને સગરને જાણ કરી, સગરે ચિંતાની અંદર એનો દેહનો ત્યાગ થઈ ગયો. અંશુમાને એનો દીકરો દિલીપ થયો, દિલીપને રાજગાદી સોંપી એણે પ્રયત્ન કર્યો. ગંગાના અવતરણ માટે હજારો વર્ષો સુધી તપ કર્યું પણ ગંગાજી પધાર્યા નહીં. દિલીપે પોતાના દીકરા ભગીરથને ગાદી સોંપી અને પોતે તપ કરવા ગયો, પરંતુ દિલીપથી પણ આ કાર્ય શક્ય ન બન્યું. પછી ભગીરથે પોતે પુરુષાર્થ કર્યો. ભગીરથે આ કાર્ય કર્યું, ગમે તે થાય પરંતુ મારે ગંગાને નીચે લાવવી જ છે. 1,000 વર્ષ સુધી તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા, બ્રહ્માજી પાસે માગણી કરી કે ગંગા પૃથ્વી પર આવે અને મારા કુળની અંદર સંતાન નથી, મને દીકરો પ્રાપ્ત થાય. બ્રહ્માજીએ વરદાન આપ્યું કે ગંગા ચોક્કસ સ્વર્ગમાંથી પૃથ્વી પર પોતે અવતરણ કરશે, પરંતુ ગંગાનો વેગ ખૂબ ભારે છે એટલે ગંગાને ઝીલવા માટે કોઈક યોગ્ય પાત્ર જોઈશે, સ્થાન જોઈશે. કોણ ઝીલી શકે? તો શિવજી મહાદેવજી પોતાની જટાની અંદર ગંગાને ઝીલી શકશે. એટલે ભગીરથને વાત કરી, ભગીરથ તું તપ કર, શિવજીને પ્રસન્ન કર. ફરીથી એણે તપનો પ્રારંભ કર્યો અને શિવજી તો આશુતોષ કહેવાય છે, 1 વર્ષની અંદર જ પ્રસન્ન થઈ ગયા. શિવજીને કહે છે ગંગા અવતરણ કરવાની છે એટલે તમારી જટાની અંદર તમે ઝીલી લેજો. શિવજી પોતે સહમત થયા. પણ ગંગાને હવે એક પ્રશ્ન થયો, હું પૃથ્વી પર પધારું તો ખરી પણ સ્વર્ગની અંદર તો મારામાં કોઈ પાપ પ્રજાળતું નથી. પૃથ્વી પર તો કેટલા બધા પાપી માણસો હોય છે, એ મારામાં પાપ પોતાના દોષે, પણ મારા પાપ હું કોનામાં દોઈશ? ગંગાનો આવો પ્રશ્ન હતો. એ વખતે ભગીરથ કહે છે, સાધવોને આસીન શાંતા બ્રહ્મિષ્ટાલોક પાવના, જેવા સત્પુરુષ એ તારાની અંદર એક પગ બોળશે, ચરણ પખાળશે એટલે તારા બધા પાપ એ ધોઈ જશે. ગંગા નીચે અવતરવા માટે પોતે તૈયાર થઈ છે, સહમત થઈ, પણ ગંગાને ગર્વ થયો, માન આવ્યું, હું એટલા જોરથી પડું કે શિવજીને પાતાળમાં નાખી દઉં. ગંગાને પણ ગર્વ આવ્યો, અહંકાર આવી ગયો કે જોરથી પડવું છે બરાબર વેગથી કે શિવજીને પણ પાતાળમાં લઈને પાતાળમાં સીધા ઘૂસી જવું. એણે આ સંકલ્પ કર્યો. શિવજી પોતે જાણી ગયા કે ગંગાને પોતાના બળનું અભિમાન આવ્યું છે. શિવજીએ જેવી ગંગા પોતે એમની જટાની અંદર પડી અને શિવજીએ જટા બાંધી દીધી, ગંગાને અંદર ફિટ કરી દીધી. ગંગા અંદર મૂંઝવણ થયા, અંદર સફોકેશન થવા લાગ્યું, અંદર આ જટાની અંદર બરાબર ફિટ કરી નાખી છે. ગંગા ગમે તેટલા નીકળવાના પ્રયત્ન કરે, આ તો શિવની જટા હતી, એની અંદરથી નીકળવું પોતાના કોઈ પ્રયત્નથી ગંગા પોતે નીકળી શકતી નથી. ભગીરથ શિવજીને પ્રાર્થના કરે છે કે દયાળુ કૃપા કરો, મહેરબાની કરીને મારા બાપ દાદાઓનું તર્પણ થાય એના માટે આટલા વર્ષો સુધી તપ કર્યું, ગંગા નીચે આવતી તેને માફ કરો અને હવે તમે છોડો. એટલે શિવજીએ એ અહંકાર ન કરે એ શરતે ગંગાને છોડી અને પછી જટાની અંદરથી મુક્ત કરી ગંગા વહેવા લાગી. એટલે આપણે જોઈએ છીએ કે શિવજીની જટામાંથી ગંગા નીકળતી હોય એવા પણ કેટલાક શિવજીના ચિત્ર એ આપણને જોવા મળે છે. એ ગંગા નીકળી, બિંદુસર ની અંદર જોડાઈ ગઈ. હવે એના 7 પ્રવાહ થવાના છે. એના 3 પ્રવાહ પૂર્વમાં ગયા,
ત્રણ પ્રવાહ પશ્ચિમમાં ગયા અને એક મુખ્ય પ્રવાહ એ ભગીરથની પાછળ પાછળ એ ચાલવા લાગ્યો છે. આગળ ભગીરથ ચાલે છે, પાછળ ગંગા નદીનું પાણી એ ચાલી રહ્યું છે. એવામાં રસ્તામાં જહ્નુ ઋષિનો આશ્રમ આવ્યો. એક ઋષિ પોતે આશ્રમ હતો, આગળ ફૂલવાડી બધી બનાવેલી હતી, પણ ગંગા નદી એક સાથે એવી વહી ગઈ, ઋષિની કુટીર તણાઈ ગઈ, ઋષિની યજ્ઞવેદી બધી પાણી પાણી થઈ ગઈ, જે કંઈ ફૂલ છોડ વાયા હતા એ બધા તણાઈ ગયા. અને ઋષિ એકદમ ગુસ્સે થઈ ગયા કે આટલા વર્ષોની મહેનત હતી અને ગંગાએ બધું મારું બગાડી નાખ્યું. અને ઋષિ તો એ સમયના ઋષિઓ ખરેખર આ ચમત્કારી હતા. અને ઋષિએ આમ આચમની કરીને આખી નાખી ગંગાને પી ગયા, આખી ગંગા પોતે પી ગયા. જહ્નુ ઋષિ એની આચમની કરી ગયા. હવે ઉપર સફોકેશન થતું તો આ પેટમાં ભરાઈ ગઈ, પેટની અંદરથી ઋષિ પોતે કાઢતા નથી. ઋષિ કે આજે તો એને સબક શીખવો જ છે, બહુ માની થઈ ગઈ છે, અભિમાની ગંગા નદી થઈ ગઈ છે, એને પાઠ ભણાવો છે. ભગીરથ પણ કે તમારા બેના ઝઘડામાં મારા બાપ દાદાઓનું કલ્યાણ નહીં થાય, એને બહાર કાઢો. બહુ વિનંતી કરી ઋષિ પોતે સહમત થયા અને જહ્નુ ઋષિએ પોતાના કાનની અંદરથી ગંગા નદીને માર્ગ આપ્યો. જહ્નુ ઋષિના શરીરમાંથી નીકળી એટલે ગંગાનું બીજું નામ જાહ્નવી પડ્યું છે. જાહ્નવી નદી તરીકે પણ આપણે ગંગાને ઓળખીએ છીએ. આગળ હવે ભગીરથની પાછળ પાછળ નદી ચાલી રહી છે. કપિલાશ્રમમાં પધારી અને જ્યાં ભસ્મ હતી, જ્યાં રાખ હતી, એના બાપ દાદાઓની બળી ગયેલાએ અને રાખની અંદર પ્રવેશ કર્યો. લોકોએ તો એ રાખ કે અસ્થિ લઈને ગંગા સુધી પહોંચવું પડે, આ ભગીરથ તો એવો સમર્થ થયો કે બાપ દાદાની રાખ અસ્થિ સુધી ગંગાને લઈ આવ્યો. આ ભગીરથનું કાર્ય હતું, ભગીરથના પ્રયત્ને ગંગા નીચે આવી એટલે ગંગાનું ત્રીજું નામ ભાગીરથી પણ પડ્યું છે, એને ભાગીરથી ગંગા પણ કહે છે. ભગીરથે આ કાર્ય કર્યું, ભગીરથે આવો પુરુષાર્થ કર્યો એટલે શાસ્ત્રોમાં કોઈ ભારે પુરુષાર્થ કરે એટલે એને કહે છે ભગીરથ પુરુષાર્થ કર્યો છે. ભગીરથના નામ પરથી એ પુરુષાર્થ કહેવાય છે. આજે આ ઘટના, આ ચરિત્ર આપણે સાંભળ્યું એટલે કદાચ શંકા થાય કે આમ તે કંઈ ગંગા નદી ઉપરથી આવતી હશે, પરંતુ થોડાક સમય પહેલાં એક મેગેઝિનની અંદર લેખ આવ્યું હતું, સાયન્સના મેગેઝિનની અંદર, ભૂસ્તર શાસ્ત્રીઓ જે જીઓલોજિસ્ટ હોય એ લોકોએ સંશોધન કર્યું ગંગાના માર્ગનું. જેમ અત્યારે સરસ્વતી નદીનો રસ્તો શોધે છે ને, ક્યાંથી નીકળીને કઈ બાજુથી પસાર થઈ, એમ ગંગાનો રસ્તો શોધ્યો. પીએચડી થયેલા ઘણા બધા પ્રોફેસરોએ સંશોધન કર્યું ગંગાના માર્ગ ઉપર. તો ગંગાનું પાણી હિમાલય તરફથી આગળ વધતું વધતું આવે છે, તો ગંગા આ તરફ આગળ વધે છે અને પછી સમુદ્રને મળે છે, તો વચ્ચે ઘણા બધા પર્વતો આવતા હતા. જો પર્વતો કોઈ વ્યક્તિએ તોડ્યા હોય તો જ ગંગા નદી આગળ વધી શકે. અને ગંગા ઘણા પર્વતોની વચ્ચેથી પસાર થાય છે. એનું સંશોધન કર્યું, નિરીક્ષણ કર્યું, તો ખબર પડ્યું કે ગંગાના પ્રવાહથી આ પર્વતો તૂટ્યા નથી. કેટલાક માણસોએ કોશ, કોદાળી, પાવડા દ્વારા આ પર્વતોની અંદર કાણા પાડ્યા છે. એટલે ગંગા નદીનો માર્ગ કોઈક વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવ્યો છે. એટલે બીજું અર્થઘટન એમ કરી શકાય કે હિમાલયમાં ગંગા વહેતી હશે, પણ જેમ નદીનો માર્ગ બદલી શકાય છે પ્રયત્નો દ્વારા, એમ ભગીરથે પોતાના પુરુષાર્થ દ્વારા આખી ગંગાનો રસ્તો બદલી, એનો રૂટ આખો બદલી અને પોતાના બાપ દાદાઓનું કલ્યાણ થાય એ રીતે આખું કાર્ય કર્યું. એટલે ભગીરથ એક કુશળ એન્જિનિયર પણ હતો, આવું કાર્ય કરી શકે એવો બુદ્ધિશાળી માણસ હતો. આવો સુંદર ગંગાનો અવતરણની કથા એ રામ અને લક્ષ્મણને એ વિશ્વામિત્ર મુનિએ સંભળાવી. હવે આગળ નીકળી રહ્યા છે. આશ્રમ એક દીખ મગમાહી ખગ મૃગ મૃગ જીવ જંતુ તહા નાહી. એક આશ્રમ જોયો, આશ્રમમાં એકદમ એકાંત છે, કોઈ પક્ષુ પક્ષી પણ જોવા મળતું નથી. એટલે રામ અને લક્ષ્મણે પ્રશ્ન પૂછ્યો કે ગુરુજી, આશ્રમ કેમ નિર્જન છે, આશ્રમમાં કેમ એક પણ વ્યક્તિ નથી, પશુ પક્ષી પણ નથી? એ વખતે વિશ્વામિત્ર મુનિએ જે જવાબ આપે છે, આશ્રમ નિર્જન કેમ છે, એની કેટલીક વાતો, રહસ્યની વાતો એ આપણે